નમસ્કાર. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મહાવીર કથાના આ પ્રસંગે આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. ભૂપેન્દ્રભાઈ, એમને વિનંતી કરીશ કે મોરબી શ્રી સિક્કી મહેતાને ઉપર લઈને આવે, પધારે. સિક્કી મહેતા સાહેબ, આપ પધારો અને દીપ પ્રાગટ્ય કરો. આપણે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરીએ અને ડૉક્ટર નલિનીબેન મડગાંવકરને હું વિનંતી કરીશ કે આ વાતાવરણને અનુરૂપ શ્લોક પઠન કરે. ડૉક્ટર નલિનીબેન મડગાંવકર, નમસ્કાર. સો જય ઈમ જસ કેવલાણુ જલ દપ્પણમી લોયાલોયમ પુડયતિ બિંબ દીસઈ વિયસિયસય વત્ત ગભ ઉરો વીરો. જેના કેવળ જ્ઞાનરૂપી ઉજ્જવળ દર્પણમાં લોક અને અલોક પ્રતિબિંબની જેમ દેખાય છે, જે વિકસિત કમળ ગર્ભની સમાન ઉજ્જવળ અને તપ્ત સુવર્ણ જેવા પીળા વર્ણના છે, તેવા ભગવાન મહાવીરનો જય થાવ. દેહ જ્યોતિષ યસ્ય મજ્જતિ જગત દુગ્ધાંબુરા ખેવવી જ્ઞાન જ્યોતિષી ચસ્ફુટત્યતિતરામ ઓમ ભૂર્ભુવ સ્વસ્ત્રયી. શબ્દ જ્યોતિષી યસ્ય દર્પણ ઇવ સ્વાર્થાશ્યકા સત્યમી સ શ્રીમાનર્માર્તિતો જિનપતિ જ્યોતિસ્ત્રયા યાસ્તુનઃ. ક્ષીર સમુદ્રના સ્નાનની જેમ એમની દેહ જ્યોતિ જગતને સ્નાન કરાવે છે. એમની જ્ઞાન જ્યોતિમાં ત્રણેય લોક પ્રકાશિત થાય છે. દર્પણમાં પડતા પ્રતિબિંબની માફક એમની શબ્દ જ્યોતિમાં પદાર્થ અભિવ્યક્ત થાય છે, એવા દેવોથી પૂજિત મહાવીર અમને ત્રણેય જ્યોતિઓની પ્રાપ્તિ માટે માર્ગદર્શન આપે. ભગવાન મહાવીર વિશેની વંદના આપણા આગમ સૂત્ર એમાંથી પ્રાપ્ત કરી અને આ એક વાતાવરણ આપણે સર્જન કર્યું, એક વાતાવરણનું. હવે આપણે આગળ ચાલીએ. હું અમારા નીતિનભાઈ સોનાવાળાને વિનંતી કરીશ કે આ કથા સ્વમુખે આપણે જેમને મુખે સાંભળવાના છે એવા ડૉક્ટર કુમારપાળને અહીંયા દોરી લઈ આવે. ડૉક્ટર કુમારપાળ દેસાઈ, નીતિનભાઈ. ગુણતી ભરેલા ગુણી જન દેખી હૈયો મારું નૃત્ય કરે. ગુણતી ભરેલા ગુણી જન દેખી હૈયો મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ રહે. ગુણથી ભરેલા ગુણી જન દે. વ્યાસપીઠ નહીં, જ્ઞાનપીઠ ઉપર કુમારપાળભાઈ બિરાજા છે. હું આપના સર્વવતી હું એમને આ સૂતર તે સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આપના સર્વતી આપ સંમતિ આપો પ્લીઝ. જ્ઞાનમ મમ દર્શનમ ચ ચારિત્ર્યમ ચ તપ સંયમશ્ચ શરણો શરણો ભગવાન મહાવીરો. આપ સૌના હૃદયમાં બિરાજિત એવા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના અંશને વંદન કરીને, આપ સૌના સ્નેહને નતમસ્તકે ચડાવીને
મારી વાતનો પ્રારંભ કરું છું. વર્ષોથી એક વેદના હતી, અને વેદના એ હતી કે આ મહાવીર સ્વામીનું આવું ભવ્ય જીવન એનાથી કેમ આપણે સૌ અજાણ છીએ. મને યાદ છે, થોડા વર્ષો પહેલાં અમેરિકાના યુનાઇટેડ નેશન્સના ચેપલમાં એક પ્રવચન આપ્યું હતું. જગતના પ્રબુદ્ધ વિચારકોની ઉપસ્થિતિમાં પ્રવચનનો વિષય હતો અહિંસા, ફ્રોમ ભગવાન મહાવીર ટુ મહાત્મા ગાંધી. અને ત્યારે એ અહિંસાના એક પછી એક પડ ઉખેરતા પહેલી વાર લોકોને ખબર પડી કે આપણે તો માત્ર પ્રહાર કરવો એને જ હિંસા કહીએ છીએ અને એને જ હિંસા માનીએ છીએ, પણ આ મહાવીરે તો કેવી અદ્ભુત હિંસા આપી છે. આપણા ચિત્તમાં એક હિંસાના ભાવનું જાગૃત થાય, ત્યાંથી સર્જીને છેક આખો ક્રૂરતા સુધી માણસ જાય એની વાત કરી છે. એ પૂરી થયા પછી એક ખ્રિસ્તી પાદરીએ કહ્યું કે મિસ્ટર દેસાઈ, અમને એક મહાવીર આપો ને. મને થયું કે અમારી પાસે જ મહાવીર ખોવાયો છે, ત્યાં તમને ક્યાંથી આપીએ. મારે આપણે એ કહેવું છે કે ભગવાન મહાવીરની વાત આ કથા બહુ સરસ ધનવંતભાઈએ કહ્યું કે આ એક પ્રબુદ્ધ જીવનો માટેની કથા છે. અને એ કથા એ છે કે ભગવાનના જીવનના તલસ્પર્શી અભ્યાસ કરતાં કરતાં આપણું જીવન કેટલું મહાન થઈ જાય છે એ ખબર પણ નથી પડતી. એટલે આ લોકકથા નથી, આ આત્મકથા છે. આપણા આત્મા પર પરમાત્માની લિપિ દોરાય, લખાય અને આપણે વાંચી શકીએ એ આ કથા છે. અને એટલે આ બે દિવસના ગાળામાં આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આની સાથે આપણા હૃદયના સઢ બધા ખુલ્લા રાખજો. મહેરબાની કરીને ગચ્છ, પંથ, સંપ્રદાય, ગોળ આ બધું જ કાઢી નાખજો, કારણ કે મહાવીરે દુનિયાને એક મહાન વાક્ય આપ્યું છે. મહાવીરે આ વિશ્વને એક મહાન વાક્ય આપ્યું અને એનું નામ છે એકો હું માણુષ જાઈ. હે મનુષ્ય જાતિ, એક થાવ. આ તમારી પાસે તમને મળેલું દર્શન છે. આ ગ્લોબલ વિલેજની આપણે વાત કરીએ, આ દુનિયા આખી એક થવી જોઈએ એમ કહીએ, મારે આપણે કહેવું છે કે તમે આપણે ક્યાં ગયા હતા. આ 2600 વર્ષ પૂર્વે પરમાત્માએ આપણને એમની જ વાણીમાં, એમના જ શબ્દોમાં કહ્યું હતું, જાગ, આ પંથમાંથી, આ ગચ્છમાંથી બહાર નીકળ અને સમગ્ર મનુષ્ય જાતિની એકતાનો વિચાર કર. અને એટલે મારી દ્રષ્ટિએ જૈન ધર્મ એ આત્મધર્મ છે, મોક્ષ ધર્મ છે અને એથી વિશેષ જીવન ધર્મ છે. જો જીવનમાં એની લિપિ કોતરાય નહીં તો પરમાત્માએ કરેલી ક્રાંતિ આપણા જીવનમાં ન આવે. એ આત્મક્રાંતિ થાય, એ વિશ્વક્રાંતિ થાય અને એની સાથોસાથ મોક્ષ ક્રાંતિ થાય. આ ત્રણ ક્રાંતિ થાય અને એ ક્રાંતિ કરવી એ પ્રત્યેક જૈનનું, જૈન બહુ વ્યાપક વ્યાખ્યા છે જૈનની, એકો હું માણુષ જાઈ, એ જૈનનું કર્તવ્ય છે. અને ત્યારે મારે આપને એ કહેવું છે કે આ મહાવીર કથા પાછળનો મારો મુખ્ય આશય એ છે, માફ કરજો, આપણે ધર્મથી ખૂબ દૂર ચાલ્યા ગયા છીએ. ક્યારેક તો હૃદયમાં એવો અહેસાસ થાય કે જે ધર્મ છે એ પળાતો નથી અને જે પળાય છે એ ધર્મ નથી. ક્યારેક આ બધું જોતા જોતા આપણને એમ થાય કે ક્યાં છે મારા મહાવીર, ક્યાં છે મારો ધર્મ, ક્યાં છે મારો વારસો, ક્યાં છે મારો ઇતિહાસ, ક્યાં છે મારું ગૌરવ, ક્યાં છે મારી પ્રતિભાવો. એ પ્રતિભાવો કે જેને આ સમાજ વિસરી ગયો છે એને ફરી આપણે જાગૃત કરવી છે, કારણ કે આવતીકાલને ખબર પડે કે આવી ભવ્ય પ્રતિભાવો, આવા મહાન તીર્થંકરો એના તમે સપૂત છો. અને ત્યારે ભગવાન મહાવીર સ્વામી એ પહેલી ક્રાંતિ કરી. મહાવીરનો એ જ અનુયાયી હોય જે વર્ધમાન હોય. આપણે બદ્ધમાન થઈ ગયા છીએ,
નાના નાના પંથોમાં, ઝઘડાઓમાં, વિવાદોમાં, મહોત્સવોમાં, ઉત્સવોમાં. હમણાં મેં વાંચ્યું ભવ્ય ઉત્સવ, એ તો બહુ સારું કહેવાય. પછી મેં બીજે દિવસે છાપું ખોલ્યું તો લખ્યું ભવ્યાતિ ભવ્ય ઉત્સવ. હવે હું રાહ જોઉં છું કોઈક નવો શબ્દ નીકળે, ભવ્યમ ભવ્ય, ભવ્યાતિ ભવ્ય વગેરે વગેરે કોઈ ઉત્સવ. મારા પરમાત્માએ કહ્યું છે ઉત્સવ તારી ભીતરમાં થવો જોઈએ, બહાર નહીં. વિજય તારે તારી ભીતરનો મેળવવાનો છે, બહાર નહીં. જગતને જેને આવું મહાન દર્શન આપ્યું અને એક નવી આખી ક્રાંતિ સર્જી, એક આંદોલન સર્જ્યું, એ પરમાત્માએ કામ પહેલું શું કર્યું? પહેલું કામ એ કર્યું કે જ્ઞાન ઉપર માત્ર મુઠ્ઠીભર લોકોનું વર્ચસ્વ હતું ત્યારે મહાવીર સ્વામીએ કહ્યું જ્ઞાન સૌને માટે ખુલ્લું મૂકો. એ પરમાત્માએ કામ શું કર્યું? એમણે કર્યું કે યજ્ઞની અંદર નિર્દોષ અબોલ જીવોની વેદના હતી. માણસ જેટલા વધારે પશુ કાપે એટલો મોટો રાજા, અશ્વમેઘ યજ્ઞ, એનાથી વધારે યજ્ઞ. ત્યારે મહાવીર સ્વામીએ કહ્યું, અને ભગવાનની બહુ અદ્ભુત વાત છે, એમણે કોઈ વિરોધ નથી કર્યો, એમને વાતને બદલીને કહ્યું કે જુઓ તત્વ તો આ છે. મહાવીર સ્વામીએ કહ્યું યજ્ઞમાં જરૂર હોમ, પણ પ્રાણીઓને નહીં, અનાજને નહીં, યજ્ઞમાં તારી દુર્વૃત્તિને હોમી દે. તમે જુઓ આખું કેવું એક મહાન પરિવર્તન એમણે આપ્યું અને જગતને પહેલી વાર કહ્યું આ યતુલે પયાસુ, આ પ્રાણીઓ આત્મવત છે. આજે કદાચ આપ જાણો છો કે આખા વિશ્વનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન આ છે કે માણસે પ્રાણીઓનું એટલું બધું નિકંદન કાઢ્યું કે હવે પ્રશ્ન એ જાગ્યો છે કે જો પ્રાણીઓ આ જગત ઉપર નહીં રહે. તમે જુઓ છો ને સેવ ધ ટાઈગર, ચકલીને બચાવો, હવે કેટલાને બચાવશો તમે? અને ત્યારે માણસે એટલું બધું મોટું નિકંદન કાઢ્યું કે આજનો પ્રશ્ન એ છે કે જો પ્રાણી નહીં રહે તો પ્રકૃતિનું આ સંતુલન તૂટી જશે અને મનુષ્ય જાત નષ્ટ થશે. મારા પરમાત્માએ હજારો વર્ષ પહેલાં તમને કહ્યું, એને તમે આત્મવત માનો. આ પ્રાણીઓને પહેલી વખત જ્યારે પ્રાણીઓને રીબાવવામાં આવતા, મારવામાં આવતા, ક્રૂરતાથી ખતમ કરવામાં આવતા, એ સમયે પરમાત્માએ કહ્યું આ પ્રાણી આયા તુલે પયાસ. પરમાત્મા કહ્યું એ તો તારા આત્મવત છે, જેવી તારી જાત છે એવી આ પ્રાણીઓની જાત છે. એ જમાનામાં જ્યારે ક્ષુદ્રોને ભયંકર રીતે જીવવું પડતું હતું, ભગવાન મહાવીરના સમયના પ્રારંભ કાળમાં, અને ત્યારે ભગવાને પહેલી વાર આ જગત પર, આ જોજો, આ વિશ્વમાં એક પહેલામાં પહેલું વિશ્વમાં માણસને માણસ તરીકે ઓળખાવનાર કોણ છે? ભગવાન મહાવીર છે. હમણાં એક બહુ મોટા કવિએ કવિતા લખી કે હું આ શહેરની અંદર આવ્યો, 10 લાખ લોકો છે, એમાં 5 લાખ પ્રોટેસ્ટન્ટ છે ને 5 લાખ કેથોલિક છે, એમાં 5 કોમ્યુનિસ્ટ છે ને 10 આ છે ને આ છે, મને બધું મળે છે, મને માણસ નથી મળતો. કોઈ ધર્મમાં, કોઈ પંથમાં, બધે વહેંચી ગયો માણસ. ત્યારે આજની દુનિયા એ માગે છે કે એવો માણસ કે જે આ બધાથી પર થઈ અને જીવન કાઢતો હોય, આધ્યાત્મિક જીવન કાઢતો હોય. મહાવીર બતાવ્યું જગતને પહેલી વાર કે તમે માણસનો માણસ તરીકે વિચાર કરો, એના કુળથી નહીં, એના જન્મથી નહીં, પણ માણસનો એના ગુણથી વિચાર કરો. ગુણહી સાધુ, ભગવાને કહ્યું જે ગુણવાન છે એ સાધુ છે અને ગુણહીન છે એ અસાધુ છે. ત્યારે આ ક્રાંતિ થઈ. આપણે એ વિચાર કરવો છે કે કેવી પરિસ્થિતિ હતી કે જ્યારે વેદની રૂચા જો કોઈ ક્ષુદ્રો સાંભળે તો એમની જીભ કાપી નાખવામાં આવતી, કારણ કે એ જ્ઞાન એમને માટે નહોતું. અને ત્યારે સર્વ માણસ સમાન આ જગત પર શ્રમણ, સાધક અને ભિક્ષુ, 3 શબ્દો પરમાત્માએ આપ્યા. અને તમે પરમાત્માની કલ્પના કરો, ભયંકર જંગલમાંથી પ્રભુ પસાર થતા હોય અને કોઈ પૂછતા હોય પકડીને કોણ છું તું? સાધક વર્ધમાનને પૂછે છે કોણ છે તું? આપણને કોઈ પૂછે કોણ છે તું,
આખો 5 પાનાનો 10 પાનાનો કે જે કંઈ હોય તે સાચો કે ખોટો બાયોડેટા કાઢીને આપી દઈએ. વાંચ્યા કર ભાઈ, હું કોણ છું અને તને ક્યાં ખબર છે? મને પૂછવું છે કે પરમાત્માએ પોતાનો પરિચય કઈ રીતે આપ્યો? કેવા છે મારા મહાવીર? ભગવાને એમ ના કહ્યું રાજકુમાર વર્ધમાને કે હું લિચ્છવીના 999 રાજકુમારો મારે ત્યાં કામ કરતા હતા, મારી પાસે શિક્ષા લેતા હતા. ભગવાને ના કહ્યું કે નંદીવર્ધનનો હું ભાઈ છું અને મને છોડવા નહોતો માગતો પણ મેં રાજ્ય છોડી દીધું. માણસના મનની સ્પૃહા એવી છે ને કે જે છોડવું હોય ને એ વારે વારે યાદ કરે પાછું. ભગવાને પોતે શું કહ્યું, કઈ રીતે રાજકુમાર વર્ધમાનમાંથી સાધક બનેલા વર્ધમાને પોતાનો પરિચય આપ્યો? ભગવાને માત્ર 3 શબ્દોમાં પરિચય આપ્યો છે. મિત્ર, આ જગતનો સૌથી મહાન પરિચય છે. હું ભિક્ષુ છું, બીજું કંઈ નહીં, બસ હું ભિક્ષુ છું, બસ આ માર્ગે ચાલ્યો જઉં છું અને એક ભિક્ષુ છું. આપ વિચાર કરો, પરિચય ક્યાં? આનંદગનજી મહારાજ કહે છે ને, નામ આનંદગન, ગાન આનંદગન, તાન આનંદગન, બધું આનંદગન, હું કંઈ છું જ નહીં. આપ જાણો છો આનંદગનનું મૂળ નામ લાભાનંદ હતું. અને ત્યારે ભગવાને પહેલી વાર આ વિશ્વને માણસ આપ્યો. મારે આપને આ કહેવું છે, અને માણસની સાથે એમણે જગતમાં બહુ મોટી વાત મૂકી, એ માણસાઈ નહીં મૂકી. એમણે કહ્યું, માનુષ્યમ ખુશ દુર્લભમ, હે મનુષ્ય, મનુષ્ય થવું કઠિન છે. તારા ભીતરમાં પ્રેમ હોય, લાગણી હોય, મૈત્રી હોય, સ્નેહ હોય અને તું માણસ બન, આ પરમાત્માની કલ્પના છે. અને આપણે તો ઘણીવાર જોઈએ છીએ કે દેરાસરનો માણસ અને દુકાનના માણસ વચ્ચે કેટલું અંતર હોય છે. માણસ એક જ હોય છે પણ એનું આખું ગણિત બદલાઈ જાય છે. ત્યારે જગતને પહેલી વાર માણસ અને માણસાઈ બંનેનો પરિચય એ પરમાત્માએ આપણને આપ્યો. આજે દુનિયામાં વુમન્સ લીબની વાતો ચાલે છે. તમે કોઈક વાર કોઈકને કહેજો, મેં કેપટાઉનમાં કહ્યું હતું કે દુનિયામાં સ્ત્રીને સૌથી વધુ અધિકાર કોઈ ધર્મએ આપ્યો હોય તો એ જૈન ધર્મએ છે. મને બતાવો કે કોઈ ધર્મના ઉપદેશક સ્ત્રી હોય. આપણે જાણીએ છીએ શ્વેતાંબર આમનાયમાં મલ્લીનાથ મલ્લિકુમારી છે, જે જમાનો કે જ્યાં એમ માનતું કે બાળપણમાં એ સ્ત્રીને એના પિતા પાળે શબ્દ વપરાતો, જેમ પ્રાણીઓને પાળવામાં આવે ને એ રીતે વાત હતી. યુવાનીમાં પતિ પાળે અને બુઢાપામાં એને એનો દીકરો પાળે. ત્યારે મહાવીરે કહ્યું, સ્ત્રીને સ્વતંત્ર વ્યક્તિત્વ છે અને સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વ આખો સાધ્વી સમુદાય, ચંદના આપ સૌ જાણો છો, એક આખો સાધ્વી સમુદાય એવો ઊભો કર્યો. એમના પંથમાં જૈન ધર્મમાં પણ આપ જુઓ કે તીર્થંકરોના સમયમાં શ્રાવકો કરતાં શ્રાવિકાઓ વધારે હતી અને સાધુઓ કરતાં સાધ્વીઓ વધારે હતી. કેટલાક મળી ગયા છે, બહેનોથી જ ધર્મ ટકે છે, માટે આવું હશે. મારે આપને આ કહેવું છે કે આ ધર્મના મૂળમાં મારે અહીંયા લઈ જવું છે કે મહાવીર સ્વામીએ કઈ ક્રાંતિ કરી, યુદ્ધની ક્રાંતિ. મારે આપને કહેવું છે કે જો આપ સાચે સાચ ભગવાન મહાવીરનો યુદ્ધ વિરોધી સંદેશો જગતને આપો, દુનિયા પલટાઈ જાય. કારણ કે મહાવીરે કહ્યું, બહાર યુદ્ધ કરે શું વળે, તારી ભીતરમાં યુદ્ધ કર. બહાર શાને જાય છે, એનો કોઈ અર્થ નથી. એમણે કહ્યું કે દુર્જય સંગ્રામની અંદર લાખો યોદ્ધાઓને હરાવનાર કરતા પોતાની જાતને સંયમથી જીવનાર પુરુષ વધારે પરાક્રમી છે. તમે જો યુદ્ધની પરિભાષા બદલી રાખી, પરાક્રમની પરિભાષા બદલી નાખી અને જગતને બતાવ્યું કે આ બહારના વિજયને બદલે તું તારો ભીતરનો વિજય કર. કારણ કે જે કંઈ જગતમાં ઘટનાઓ બને છે એ બહારના શત્રુથી નથી બનતી. શત્રુને હણી નાખે એ વીર,
પણ શત્રુને પરમ મિત્ર બનાવી શકે એ મહાવીર. અને એ મહાવીર બનાવવાનું અવસર એમણે અહીંયા આપણને આપ્યું. આપ વિચાર કરો કે યુદ્ધની કથા ઘણા લોકો કહે છે બહુ રમ્ય હોય છે, પણ બહુ વેદનાજનક હોય છે. હવેના સમયમાં માણસ યુદ્ધથી એટલો બધો ગ્રસિત થઈ ગયો છે કે વિચાર કરે છે કે હવે આ યુદ્ધનો કોઈ વિકલ્પ ખરો, ત્યારે એનો મોટામાં મોટો વિકલ્પ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ આપણને આપ્યો છે. અને ત્યારે એમણે કહ્યું, ઈશ્વરની શોધ કરે છે, પરમાત્માની શોધ કરે છે, અને પરમાત્માની શોધને માટે તું ક્યાં ક્યાં કેવા કેવા કેવી કેવી બાધાઓ માનતાઓ આખડીઓ ભાગ પડેલો છે. ઈશ્વર તારા ભીતરમાં છે. જૈન ધર્મની શરૂઆત આ ભીતરથી થાય છે. એ તારા ભીતરને તું જગાડ, અને જો તારો આત્મા જાગશે તો ધીરે ધીરે પરમાત્મા ખીલશે. ભગવાને કહ્યું કે જેમ નાનકડી ગોટલીની અંદર આખું આંબાનું વૃક્ષ છે, એમ હે મનુષ્ય તારા આત્મામાં પરમાત્મા છુપાયેલો છે. આ જગતમાં માનવ ગૌરવની વાત જો કોઈએ કરી હોય, માણસ પોતે કેટલો ગૌરવવાળો છે તે વાત જો કોઈએ કરી હોય, તો એ ભગવાન મહાવીર સ્વામીએ કરી. મને આપને કહેવું એ છે કે જૈન ધર્મ એ ભીતરની પ્રક્રિયા છે. આ પહેલા સિદ્ધાંત પર ચાલીએ. એમાં જે કંઈ પરિવર્તન થાય છે, ભગવાને સ્વયં કહ્યું છે કે માથું મૂંડાવાથી શ્રમણ થવાતું નથી, ઓમનો જપ કરવાથી કોઈ માણસ બ્રાહ્મણ બની શકતો નથી, અરણ્યમાં રહેનાર કોઈ મુનિ બની જતો નથી. તમે અરણ્યમાં રહો એટલે મુનિ થઈ એવું નથી. અને દર્ભના વસ્ત્ર પહેરવાથી કોઈ તપસ્વી બની જતો નથી. કેટલી મહાન વાણી છે પરમાત્માની કે બાહ્ય બાબતોની સાથે કોઈ સંબંધ નથી જો તમારું ભીતર બદલાયું ન હોય તો. અને ત્યારે કોણ આપણને પ્રશ્ન થાય કે કોણ શ્રમણ બની શકે? ભગવાન કહે છે સમતાથી શ્રમણ બનાય. ભગવાન કહે છે બ્રહ્મચર્યથી બ્રાહ્મણ બનાય, જ્ઞાનથી મુનિ બનાય, અને તપથી તપસ્વી બનાય. કેટલી કેટલી મહાન વાત એમણે આજે કરી છે. ને મારે આપણે આ જ કહેવું છે કે આજે આપણે જે જરૂર છે એ આ ભીતરના ધર્મ તરફ જવાની જરૂર છે. અને એટલે જ ભગવાન મહાવીરે આ જગતને એક મોટું ઔષધ આપ્યું છે. ભગવાન પૂર્વે મોટે ભાગે દેહનો મહિમા હતો, અને એટલો બધો દેહનો મહિમા કે મારા દેહને ખૂબ આળ પંપાળ કરીને રાખું, ખૂબ પુષ્ટ કરું, અને મારા ભગવાનને પણ એટલી જ આળ પંપાળ કરું. ત્યારે મહાવીરે કહ્યું, દેહ નહીં, દેહની ભીતરમાં છુપાયેલા આત્માનો વિચાર કર. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આત્મધર્મ એ જૈન ધર્મની બહુ મોટી વિશેષતા છે. બહિરાત્મામાંથી અંતરાત્મા અને અંતરાત્મામાંથી પરમાત્મા તરફની આપણી ગતિ બહુ મહત્વની છે. ત્યારે આપણે એ કહેવું છે કે આ મહાવીર સ્વામી દ્વારા એમણે કહ્યું કે આત્મા દ્વારા આત્માને જુઓ અને પરમાત્મા બનો. અને ત્યારે ચેતનના બે છેડા છે, એક આત્મા છે અને બીજો પરમાત્મા છે, એક બીજ છે અને બીજો એનો વિસ્તાર છે, એક નાનું ઝરણું છે અને બીજું એનું નદી છે. પરમાત્માએ કહ્યું, સહજ સિદ્ધ બાબત આ છે કે તારા આત્મામાં છુપાયેલા પરમાત્માને પ્રગટ કર. મહાવીર સ્વામીની આ ક્રાંતિ છે, અને પ્રત્યેક જૈન આ ક્રાંતિ સાથે જન્મેલો છે. જો એના જીવનમાં આ ક્રાંતિ ન હોય ભીતરની, તો કદાચ એ જૈનત્વ કેટલું જાળવી શકે એક સવાલ છે. અને એવે સમયે ભગવાનનું જે મહાન દર્શન છે એનો વિચાર કર્યો. એમણે વ્યવહારમાં અહિંસા આપી, વાણીમાં સ્યાદવાદ આપ્યો. સ્યાદવાદ
એની વાત કરીશું. ભગવાનના સમયમાં 400 વધારે મત પ્રવર્તિત હતા, અને ત્યારે શ્યાલવાદની વાત કોઈ મતે નથી કરી જે ભગવાને કરી છે. અને એ બધા જ શ્યાલવાદ સાથે વિચારમાં અનેકાંત અને સમાજને માટે અપરિગ્રહ આપ્યો. આય કલિકાલ સર્વગ્રહ હેમચંદ્રાચાર્ય મહારાજાએ લખ્યું છે વિતરાગ સ્તવમાં કે હે પ્રભુ, તમારી શાંતિ અદ્ભુત છે, અદ્ભુત છે તમારું રૂપ, અદ્ભુત છે સર્વ જીવો તરફની તમારી કરુણા, અને અદ્ભુત છે તમારી કૃપા. તમે બધા અદ્ભુતોના ભંડારના સ્વામી છો, તમને મારા નમસ્કાર. અમે વાંચ્યું ત્યારે હું વિચારમાં પડ્યો કે ભગવાન વળી શું અદ્ભુત. અને ત્યારે તમે વિચાર કરો કે ભગવાન એ માટે અદ્ભુત કે જગત આખાની ધ્યાનની પ્રણાલિકા મહાવીર સ્વામીએ બદલી નાખી. કદાચ ધ્યાન વિશેનું જેટલું ગહન ચિંતન જૈન દર્શનમાં મળે છે એટલું ભાગ્ય જ ક્યાંય મળશે. ધ્યાન માણસ પદ્માસન વાળીને પલાઠી વાળીને આંખો બંધ કરીને પોતાના આશ્રમમાં અનુયાયીઓની સુંદર ઉપસ્થિતિમાં કરતો હતો. આ ભગવાનનો સમય હતો, ઋષિ મુનિઓની વાત છે. ભગવાન મહાવીરે કઈ રીતે ધ્યાન કર્યું? પલાઠી મારીને નહીં, ઊભા ઊભા કાયોત્સર્ગ. આપ સૌ જાણો છો આ દુનિયાની પ્રચંડ ક્રાંતિ છે, ઊભા ઊભા ધ્યાન કરવું અને પલાઠી મારીને ધ્યાન કરવું એ વચ્ચે બહુ મોટો ભેદ છે. એવી પ્રચંડ ક્રાંતિ એમણે કરી. લોકો કહેતા અમુક નિશ્ચિત સમયે ધ્યાન કરવું. મહાવીર સ્વામીએ કહ્યું ધ્યાનને માટે કોઈ નિશ્ચિત સમય નથી. સવારે ધ્યાન, બપોરે ધ્યાન, સાંજે ધ્યાન. ધ્યાન લીનતામાં પહોંચી ગયા. અને ભગવાનના જીવનમાં આપણે જોઈએ છીએ કે એ ધ્યાનની વિશેષતા ઊભા ઊભા ધ્યાન, જ્યાં કાયા મૌન, જ્યાં ચક્ષુ મૌન. અને જોજો, આ એક મહાન ધ્યાનની પ્રણાલી છે જે ખુલ્લી આંખે ધ્યાન કરવાનું કહે છે. બહુ અઘરું છે ખુલ્લી આંખે ધ્યાન કરવું. આખી દુનિયા આગળ પાછળ દોડતી હોય અને જરા ધ્યાન કરો એટલે ખબર પડે. ત્યારે ભગવાને ખુલ્લી આંખે ધ્યાન, ઊભા ઊભા ધ્યાન, વાણીનું મૌન, કાયાનું મૌન, સંપૂર્ણ મૌન, ચિત્તનું મૌન, માત્ર સેજ શ્વાસોશ્વાસ ચાલતો હોય એ ધ્યાનની ભેટ એમણે જગતને આપી. આ અદ્ભુત વાત છે. અને સાધનાનું કેવું નવું પરિમાણ એમને દુનિયાને આપી દીધું. લોકો કે ક્યાં સાધના કરો, સરસ મજાનો આશ્રમ હોય, ઠંડી હવા હોય, અનુકૂળ અનુયાયીઓ હોય, બધું જ સુંદર હોય. મારે પૂછવું છે, મહાવીરનો આશ્રમ ક્યાં હતો? પરમાત્મા ઋષભદેવનો આશ્રમ ક્યાં હતો? બસ એ તો ચાલ્યા, અને જ્યાં ગયા ત્યાં જે આશ્રમમાં કામ થાય એ એમને ભયંકર જંગલોમાં કામ કર્યું. સાધનાને કોઈ સીમાડા હોતા નથી એ પરમાત્માએ સિદ્ધ કરી આપ્યું દુનિયાને. અને એટલે એ પરમાત્માનું જ્યારે સ્મરણ કરી, અદ્ભુતોનો ભંડાર આ છે કે ભગવાને કેટલી અલ્પનિદ્રા, અલ્પાતી અલ્પનિદ્રા લીધી છે. 12.5 વર્ષના સાધના કાળમાં એમની જાગૃતિ જેટલી અહર્નિશ રહેતી હતી કે નિદ્રાનો કોઈ પ્રશ્ન જ નહોતો આવતો. આ જોઈને એમણે કહ્યું હોય કે પ્રભુ તમે, અરે તમે તો કેવા છો, તમારી મનની એકાગ્રતા, આંખોના તેજ જોઈએ તો કલ્પના આવે. ધર્મશાસ્ત્રો કહે છે ઉર્ધ્વલોકના દ્રવ્યના સાક્ષાત્કાર કરવા માટે ઉર્ધ્વ દિશાપાતી ધ્યાન, અને અધોલોકના દ્રવ્યનો સાક્ષાત્કાર કરવા માટે અધો દિશાપાતી ધ્યાન હતું. સંરોહણ શક્તિ હતી, ઉપસર્ગો થાય અને આપોઆપ જખમ રૂજાઈ જાય. મારે આપણે એ કહેવું છે, જૈન ધર્મ બે વાત કરે છે, દિશા અને ગતિ.
તમારી દિશા હોવી જોઈએ આધ્યાત્મની અને ગતિ હોવી જોઈએ વિજ્ઞાનની. કદાચ જેટલું વિજ્ઞાન આ ધર્મમાં છે એટલું તમને ક્યાંય નહીં પ્રાપ્ત થાય. એનું કારણ એ છે કે આખો ધર્મ જ માણસ માટે ઊભો થયેલો ધર્મ છે. એને મહિમા કરવો છે કોનો? ભગવાને કહ્યું, દેવ ભલે માણસથી મોટો હોય પણ માણસ જો ગુણોમાં વૃદ્ધિ કરે દેવથી પણ મોટો થાય છે. મને આપણે કહેવું છે, એક કામ કરજો, ભગવાનના વાક્યોનું ચિંતન કરજો. હવે મને છું દુનિયાના બધા ભગવાનના પ્રશ્નો હું ભેગા કરું છું અને હું થાકી ગયો છું લગભગ, પણ નહીં છેલ્લે પહોંચી જઈશ, પણ લગભગ 26,000 જેટલા પ્રશ્નો છે. એમાં 8,000 બહુ જ મહત્વના પ્રશ્નો છે. અને પરમાત્માની ખૂબી તો શું છે? ઓહો, એમની ખૂબી એ છે કે સમ્રાટ શ્રેણિક પણ પ્રશ્ન પૂછી શકે. ગૌતમ સ્વામી તો વારંવાર પ્રશ્ન પૂછતા હોય છે, આપ સૌ જાણો છો. અને એ જમાનામાં ગુરુ શિષ્યનો સંબંધ જુદો હતો. તમે જો એ જમાનાના ગ્રંથો વાંચો, તમારે શિષ્ય પ્રશ્ન પૂછે એટલે ગુરુ પહેલો જવાબ શું કરે ખબર છે? મૂર્ખ શિષ્ય આટલી પણ ખબર નથી પડતી, એ મૂર્ખથી શરૂઆત થાય. અને આપણા પરમાત્મા જ્યારે પોતાના શિષ્યને ઉત્તર આપે ત્યારે કે પ્રિય ગૌતમ ભંતે, પ્રિય, તમે જુઓ કેવી વાણીને કયો મહિમા છે. અને ત્યારે એ પ્રશ્ન પૂછવાનો અધિકાર માત્ર ગૌતમ સ્વામી નહીં, માત્ર સમ્રાટ શ્રેણીક નહીં, માત્ર ધન્નાશાને, પણ એક સામાન્ય જયંતિ નામની શ્રાવિકાને પણ પ્રશ્ન પૂછવાનો અધિકાર હતો. અને એ જયંતિ પૂછે કે પ્રભુ, કયો માણસ જાગતો સારો અને કયો ઊંઘતો સારો? ભગવાન કહે કેટલાક જાગતા સારા અને કેટલાક ઊંઘતા સારા. જયંતિ પૂછે, પ્રભુ આપની આ વાત હું સમજી શકતી નથી. ભગવાન કહે, જયંતિ, સારો માણસ જાગતો સારો અને દુર્જન માણસ ઊંઘતો સારો. તમે વિચાર કરો કે ભગવાન પાસે કોઈ જવાની પરમિશન કોઈની જરૂર નથી. કોઈ એક સામાન્યમાં સામાન્ય સ્ત્રી પણ પોતાની સાહજિકમાં સાહજિક જિજ્ઞાસા ભગવાનની આગળ રજૂ કરે છે. અને ત્યારે એ પરમાત્માનો પહેલો ઉપદેશ, જૈન ધર્મનો પાયો શું, ભગવાન મહાવીરની કથાનો પાયો કઈ રીતે નાખીશું, એનો પહેલો પાયો આ છે કે ભગવાને પોતાના જીવનથી આ સંસ્કૃતિનો આધાર પ્રગટ કર્યો. એક નવીન ચિંતન છે. ભગવાન ત્રિશલા માતાના ઉદરમાં હતા અને આપણે સૌ જાણીએ છીએ કે ભગવાનને થયું કે મારા આ વિકસતા અંગોપાંગ અને મારા આ હલનચલનને કારણે મારી માતાને દુઃખ થાય છે. એટલે ભગવાન શાંત થયા. ત્રિશલાના તનની અકળામણ ઓછી થઈ પણ મનની અકળામણ ઘણી વધી ગઈ. એને થયું કે આ શું થયું, એને શંકા ગઈ કે મારા ઉદરમાં રહેલો ગર્ભ કોઈ દેવ ગળી ગયો, કોઈ દેવ હરી ગયો, કોઈ ગળી ગયો, શું થયું? અને આક્રંદ કરે છે, રાય સિદ્ધાર્થને દોડાવે છે. નાટકો બધા ચાલતા હતા એ વખતે, એ બધું અટકી જાય છે અને ચોમેર, વીણા અને મૃદંગ બધું બંધ થઈ જાય છે અને ચોમેર એક દુઃખનું વાતાવરણ ઊભું થાય છે. અને એ સમયે અવધિ જ્ઞાનથી ભગવાને માતા પિતાને શોક વિવળ થતા જોયા અને એમને થયું કે આ સુખને માટે કર્યું એ તો દુઃખ સર્જનારું બન્યું, પ્રેમને માટે કર્યું તે પીડારૂપ બન્યું, જેને અમૃતરૂપ માન્યું હતું એ ઝેરરૂપ બન્યું. અને કોઈ જળાશયની અંદર માછલી આમ સહેજ હળે એમ ભગવાન સહેજ હળ્યા અને ત્રિશલાના આનંદનો પાર ન રહ્યો. આ ઘટનાએ ભગવાનના મહાન આત્મા પર ગાઢ અસર કરી. અને એ દિવસે ભગવાને વિચાર કર્યો કે આવા અદ્ભુત હોય છે માતા પિતા,
જે માતાએ મને જોયો નથી, હું કેવો છું એ ખબર નથી, હું શ્યામ વર્ણનો છું, શ્વેત વર્ણનો છું, હું વિકલાંગ છું, કેવો છું, દેખાવડો છું, પુરુષ છું, સ્ત્રી છું, કંઈ ખબર નથી, પણ આ માતાનો સ્નેહ કેટલો અદ્ભુત છે. અને હું ઘણી વાર કહું છું કે ઈશ્વર પ્રેમ વેચવા નીકળ્યો, વાત્સલ્ય વેચવા નીકળ્યો, થાકી ગયો, બધાને ન વેચી શક્યો. ઈશ્વર વાત્સલ્ય વેચવા નીકળ્યો અને બધાને ન વેચી શક્યો એટલે એને શું કર્યું? એને માતાનું સર્જન કર્યું. એને કહ્યું કે માં તું સર્જન વાત્સલ્ય આપજે. એવું વાત્સલ્ય ભગવાને એમના એ દિવસે નક્કી કર્યું કે જ્યાં સુધી માતા પિતા જીવિત હશે ત્યાં સુધી હું સંસારનો ત્યાગ નહીં કરું, એમની પ્રવજ્યા નહીં લઉં, દીક્ષા નહીં લઉં. મહાભારત કહે છે જે માણસ પોતાની માતાને પ્રસન્ન કરે છે ને એ પૃથ્વીને પ્રસન્ન કરે છે. અને ભગવાન મહાવીરનું ચરિત્ર કહે છે કે જીવનમાં સૌથી પહેલું તીર્થ હોય તો તે માતા છે. મને જરા આપણે વર્તમાન કાળમાં એ માટે લઈ જવા છે કે આજે માતાની વાત પર આઘાત થઈ રહ્યો છે અને કદાચ આખી સંસ્કૃતિને ધર્મના મૂળિયા ઉખેડવાનું કામ આ ટેલિવિઝન દ્વારા થઈ રહ્યું છે. આપ સૌ જાણો છો કે જે એક સ્ત્રી એનું બાળક બીજાનું હોય ને આ બધા જે પ્રશ્નો છે. અને જો આ દેશમાંથી માતાની ભાવના ગઈ ને આખી સંસ્કૃતિ ધરાશાયી થઈ જશે. ત્યારે જૈન ધર્મમાં પરમાત્માએ પહેલો સંદેશ આપણને આપ્યો માતાનો. માતા જેવું બીજું કોઈ તીર્થ નથી આ જગતમાં. આકાશના તારા એ આકાશમાં તારાઓ એની કવિતા છે, તો ધરતી ઉપર માતા એ ધરતીની કવિતા છે. અને પછી આપણે સ્વપ્નોની વાત જાણીએ છીએ. વર્ષોથી ઘણા વર્ષોથી હું જ્યાં જાઉં ત્યાં સ્વપ્ન મહાવીર જન્મ વાંચનના દિવસે પર્યુષણના દિવસે જોઉં અને કોઈક વાર કોઈકને પૂછ્યું કે આ તમે સ્વપ્ન ઉતારો છો મિત્ર, તો એમાં આનો અર્થ શું? આ અમને જ્ઞાનપીઠ બનાવી છે, સારું શબ્દ વાપરે છે, જ્ઞાન જાણ્યા પછી જ કામ કરું. એટલે એક એક નાના ભાઈ આ તો વર્ષોથી મારા ફાધર પણ જતા હતા અને હું પણ જાઉં છું ને આ સ્વપ્ન હોય ત્યારે બસ એ બહુ મજા આવે. બોલીઓ થતી હોય, કોઈ એમાં ચડસા ચડસી થતી હોય, કોઈ વધારે બોલતું હોય અને પછી આ સ્વપ્નો ઉતારવાના આવે. બહુ વિદેશમાં તો બહુ મુશ્કેલી છે, લોકો છોકરાઓ ના પાડે છે, એટલે ટૂંકી આ વિધિ કરી નાખી છે, પણ એ વાત ક્યારેક કરીશું. મારે આપણે કેવું છે કે આ સ્વપ્નો આપણે વર્ષોથી ઉતારીએ છીએ પણ આ સ્વપ્નોનો મર્મ આપણી પાસે નથી. મંગલમય સ્વપ્નો કહીએ છીએ. હું કોઈ એન્ટવર્પ જઉં તો પેલો કહે સાહેબ વાણમાં જોજો જબરજસ્ત થશે. મેં શું થશે વાણમાં? એટલે મને કે વાણના સ્વપ્નમાં લોકો બહુ પૈસા બોલશે કારણ કે આ વિદેશમાં આવ્યા પછી રત્નના પાઇપમાં બહુ બોલશે. હવે તમે જુઓ કે ક્યાં ત્રિશુલા માતાને આવેલા સ્વપ્ન અને ક્યાં પરિસ્થિતિ. મારે આપણે કેવું છે કે આખો સમાજ એ આ સ્વપ્નના મર્મમાંથી દૂર ગયો છે અને આપણે પાછો લાવવો છે. આ સ્વપ્નોને તું સમજ પહેલા. બધા સ્વપ્નોની વાત કરીએ તો વિશેષ સમય જાય, પણ એક જ સ્વપ્ન સિંહનું સ્વપ્ન લઈએ, પરમાત્મા મહાવીરનું લાંછન છે. મારે આપણે કેવું છે કે આ સિંહનું સ્વપ્ન મેં એક ભાઈને પૂછ્યું, મને કહેવા સિંહનું સ્વપ્ન છે એમાં અર્થ શું કરવાનો હોય? મારે આપણે કેવું છે કે સિંહના સ્વપ્નના 14 અર્થો છે, 14 અર્થ. અને એ સ્વપ્ન જેવું તમે જુઓ ત્યારે પહેલું તો આખું સિંહનું વર્ણન આપ્યું છે. ક્ષીર સાગર જેવો સફેદ તીક્ષ્ણ દાઢવાળો, હૃષ્ટ પૃષ્ઠ ઓઠવાળો, લાલ કમળ જેવા તાળવાવાળો એવો સૌમ્ય દેખાવ દેખાવે સૌમ્ય સિંહ, હા, અને તીક્ષ્ણ નખવાળો સિંહ છે. પણ એનું બીજું નક્ષત્ર, બીજો અર્થ એ છે કે ત્રિશલાના ઉદરમાં ઉછરી રહેલો બાળક આ સિંહ જેવો તેજસ્વી અને મહાપરાક્રમી થશે. એનો ત્રીજો અર્થ એ છે
કે કઈ સ્ત્રીને આવા સ્વપ્નો આવે, જેનું જીવન પવિત્ર છે ને એને આવા સ્વપ્નો આવે. એટલે એનો ત્રીજો અર્થ એ છે કે આ પવિત્ર જીવનને કારણે ત્રિશલા માતાને આ સિંહનું સ્વપ્ન આવે છે. એનો ચોથો અર્થ એ છે કે આ સિંહનું સ્વપ્ન બતાવે છે કે ભગવાન મહાવીર સ્વામીએ એમના પૂર્વ ભાવમાં કેવી પ્રબળ સાધના કરી છે. એનો પાંચમો અર્થ એ છે કે આ આ મંગલ સ્વપ્ન દ્વારા એ વસ્તુ સિદ્ધ થાય છે કે એક બીજ વાવી હોય, ઉગે, પાંગરે અને વિકસે, એ જ રીતે આ ભગવાન મહાવીરનો જે જન્મ થાય છે તે સર્વોત્તમ ફળ મળવાનું છે. આમ સારું જીવન અને એમાંથી મળનારું ફળ, આ બે વાત એટલે કે કર્મ, આખી કર્મની વિભાવના ક્યારેક આપણે આવતીકાલે પછી જોઈશું. અને એ કોણ છે, એ એ આ સિંહ કેવો છે? બેઠેલો સિંહ નથી, પાંજરામાં પુરાયેલો સિંહ નથી, આપણે જોઈએ છે આમ છલાંગ મારતો સિંહ છે. આ છલાંગ એટલે શું? આ છલાંગ એટલે એક એવો બાળક આવશે જે આધ્યાત્મિકતા તરફ છલાંગ મારશે, આ જગતને એક જુદી આધ્યાત્મિકતા તરફ પ્રેરી જશે. સિંહને માટે એમ કહેવાય છે કે એ હાથીઓનો નાશ કરે છે. એટલે આ સ્વપ્ન એ દર્શાવે છે કે આવનારો બાળક એટલે કે રાજકુમાર વર્ધમાન એટલે કે ભગવાન મહાવીર સ્વામી, એ પોતે કામ જેવા વિકારરૂપ ઉન્મત્ત હાથીઓનો નાશ કરશે અને ભવ્ય જીવરૂપ વનનું સંરક્ષણ કરશે. એટલે બીજો અર્થ એ છે કે જેમ સિંહ લીડર છે, મહાવીર અભયનો અવતાર છે. જેમ સિંહ ઉદાર છે, મહાવીર વર્ષિદાનની વાત આપ સૌ જાણો છો. તો મહાવીરના ચરિત્ર સાથે આ સ્વપ્નનો સીધો સંબંધ છે. એની સાથોસાથ સિંહને આપણે ત્યાં સંપૂર્ણ માંગલિક ભાવોનો પ્રતિનિધિ ગણવામાં આવે છે. તો હવે જે બાળક આવશે એ સંપૂર્ણ માંગલિક ભાવોનો પ્રતિનિધિ હશે. અને સિંહ વનમાં વસે છે, વન સાથે પર્યાવરણનો સંબંધ છે, મહાવીરને પણ વન સાથે સંબંધ છે, ભારતીય સંસ્કૃતિને પણ વન સાથે સંબંધ છે. રામાયણ આપ જાણો છો રામનો વનવાસ, મહાભારત આપ જાણો છો પાંડવોનો વનવાસ, એ વન સાથે સંબંધ છે, પર્યાવરણ સાથે સંબંધ છે. વન એ આ દેશની પ્રકૃતિનો પાયો છે અને એટલે આ સ્વપ્ન એ આ રીતનું છે. આ સ્વપ્નનો સંબંધ 14 ગુણ સ્થાનક સાથે છે. આ સ્વપ્નનો જે ક્રમ છે એમાં પણ એક મહત્વ છે, એક પ્રાથમિક અવસ્થાથી સર્વોત્તમ અવસ્થા સુધી અધ્યાત્મની પહોંચી શકાય એવો આ સ્વપ્નનો ક્રમ છે, આધ્યાત્મિક સિદ્ધિ સાથે જોડાયેલું છે. ત્રીજા ગુણસ્થાનથી આપ જાણો છો ઉપર પણ જવાય અને પતન પણ થાય. તો આ સિંહને ઉપર છલાંગ મારતો રાખ્યો છે, નીચે નહીં. એનો અર્થ જ એક હવે આ જે આત્મા આવશે એ એક મોટી આધ્યાત્મિક ફાળ ભરશે. અને ત્રણ સ્વપ્નો આપણે હંમેશા પહેલાં જે ત્રણ સ્વપ્ન છે એમાં વૃષભ, સિંહ અને હાથી આવે. આ વનના પ્રાણીઓ છે અને આ વનના પ્રાણીઓ વન છે આપણે ત્યાં એ સંસાર ભવાટવી કહીએ છીએ, ભવરૂપી અટવી, અટવી એટલે વન. આ સંસાર છે એ ભવભ્રમણનું કારણ છે અને એવા ભવભ્રમણને દૂર કરવા માટે મિથ્યાત્વના ઘોર જંગલમાંથી નીકળવાનું છે અને એ આ સિંહના સ્વપ્ન દ્વારા ફલિત થાય છે. મને આપણે એ કહેવું છે, આપણે આ મંગલ સ્વપ્નોનો એક આખો ચાર્ટ તૈયાર કરવો જોઈએ અને એ આપણા જીવનમાં, આપણા આધ્યાત્મિક જીવનમાં, જૈન ધર્મમાં સૌથી વધારેમાં વધારે સ્પિરિચ્યુઆલિટી આપણે મળશે. અને આજે હવે દુનિયાના બધા ધર્મો ભેગા થઈને નક્કી કરે છે, કારણ કે દરેક માણસ કહે છે મારો ધર્મ સારો, કે હવે સ્પિરિચ્યુઆલિટી પર જવું છે, આધ્યાત્મ ઉપર.
તો એ આધ્યાત્મિકતા છે. ત્યારે ભગવાને કહ્યું, સિંહની માફક ડરો નહીં. આપ જાણો છો એમના ઉપસર્ગો. ભગવાને કહ્યું, નિર્ભયતાથી જીવો. અભય એ બહુ મોટામાં મોટી વાત છે. ભગવાને કહ્યું, સાહસિક હોય એને જ નિર્ભયતા વસે છે. અને ત્યારે ઈસવીસન 599 વર્ષ પૂર્વે ચૈત્ર શુક્લ ત્રયોદશીની મધરાતે જ્યારે રાજકુમાર વર્ધમાનનો જન્મ થયો, અને કેવી એક અદ્ભુત પરિસ્થિતિ આ જગતમાં થઈ, કેવો પ્રકાશ રેલાયો, કેવી ભવ્યતા સર્જાઈ, એ રાજકુમારના જન્મની કલ્પના કરી. દર્શન કરતા દુખડા ટણે મારા, દર્શન કરતા દુખડા ટણે મારા, દર્શન કરતા દુખડા ટણે. જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણ મારો. હું એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણ મારો. વર્ધમાનનું નામ ધરીને, વર્ધમાનનું નામ ધરીને પ્રગટ્યો તેજ સિતારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણ હારો. એક જન્મ્યો રાજ તુલારો, દુનિયાનો તારણ હારો. પૃથ્વી પરથી અંધકારના વાદળ જાણે વિખરાયા, ગાય ઉમંગે હો હો. ગાય ઉમંગે ગીત અપ્સરા દેવો ના મન હર ખાયા, તેજ તણો જબ તારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણ મારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણ મારો. સુખ એટલે શું? એને મન થાય છે કે જેને આ જગત સુખ માને છે ખરેખર સુખ છે. એને જોયું કે પક્ષીઓના ટોળા જતા હોય અને ક્ષત્રિય કુમારો આ પોતે તીર મારીને પક્ષીઓને પાડી દેતા હોય. એણે જોયું કે માણસને બીજાને યાતના આપવામાં ખૂબ પસંદગી પડે છે. એણે જોયું કે રાજાઓ નાના નાના કારણો ઊભા કરીને બીજા સાથે યુદ્ધમાં જવા માટે આતુર છે. અને એણે એ પણ જોયું કે કેવો પ્રપંચ કરે છે માણસ, કેમ કે આ યુદ્ધમાં જા, યુદ્ધમાં જઈશ અને વિજય પામીશ તો તને ખજાનો મળશે, રાજાઓની કુંવરીઓ મળશે, અને જો મૃત્યુ પામીશ તો સ્વર્ગ ગતિ મળશે. બંને હાથમાં લાડવા છે, જે તારે લેવા.
રાજકુમાર વર્ધમાનના ચિત્તમાં થાય છે કે કેવું આ જગત છે, કલ્પના કરો પરમાત્માના એ સમયના જગતની. અને ત્યારે એ વિચાર કરે છે કે આ પક્ષીઓ પક્ષીઓ પોત પોતાની રીતે જીવી રહ્યા છે. એ કોઈ દિવસ કોઈ માણસોને પરેશાન કરતા નથી, અને પક્ષીઓને ને પશુઓને જેમ જીવવું ગમે છે એમ મહાવીરે જગતને કહ્યું, સૌને જીવવું પસંદ છે. આજ સુધી માણસ બીજાના સુખનો વિચાર નહોતો કરતો, બીજાના જીવનનો વિચાર નહોતો કરતો. મહાવીર સ્વામીએ પહેલી વાર, રાજકુમાર વર્ધમાને પહેલી વાર આ જગતને સંદેશ આપ્યો કે ભાઈ, જેમ તને જીવવું ગમે છે ને એમ જ આ સૌને જીવવું ગમે છે, અને સૌ કોઈ જીવવા ઈચ્છે છે. આ તું પ્રાણીઓને મારી નાખે છે, જરાક તો વિચાર કર. મહાત્મા ગાંધીજી એક જગ્યાએ એમ લખ્યું છે કે રાષ્ટ્ર કેટલું સંસ્કારી છે એ જાણવું હોય તો ત્યાં પ્રાણીઓની કઈ પરિસ્થિતિ છે એ જાણજો. મહાવીરે 2500 વર્ષ પહેલા કહ્યું કે જરાક તો વિચાર કર, તું તારા શોખને ખાતર, તું તારા આનંદને ખાતર શિકાર ખેલવા નીકળે છે અને એ પ્રાણીઓનો પણ શિકાર કરે, ક્ષત્રિય બનીને માણસોનો પણ સ્વીકાર કરે, અને દુનિયાને એક નવું દર્શન આપે છે કે તું જરા તારા પોતાના સ્વાર્થમય સુખથી બહાર નીકળ અને તારા પોતાના ક્રૂરતા જનિત આનંદને ભૂલી જા, અને એમાંથી એક પરમાત્મા બીજું દર્શન આપે છે, બીજાના સુખની ચિંતા કરતો થાય. બહુ મોટી વાત છે બીજાના સુખની ચિંતા. આપણે મોટે ભાગે આપણી ચિંતા કરીએ છીએ ત્યારે કોઈ બીજાના સુખની ચિંતા. માર્ક ટ્વેન હતો અંગ્રેજ લેખક, ફાકા મસ્તીમાં જીવન ગાળે, અને કોઈ દિવસ પોતાના સ્વમાનથી નીચી વાત ન કરે. એકવાર એના મિત્રને મળવા ગયો, મિત્ર હતો એટલે થોડીક હૃદયની વાત નીકળી ગઈ. એને કહ્યું, ભાઈ હમણાં જરા ફાકા મસ્તીમાં દિવસો ચાલે છે પણ એમાં શું વાંધો છે, એમાં વાંધો શું, ચાલ્યા કરે, આ તો જીવન છે એમાં તો. અને પછી થોડીક પોતાના ફાકા મસ્તીની વાત કરે છે કે આવી પરિસ્થિતિ છે, અને પેલા મિત્ર એમ કહે છે કે જો મારી બે આંખ છે, એક આંખ છે સાચી છે અને બીજી સાવ ખોટી છે, પણ ખોટી આંખ બરાબર સાચી આંખ જેવી થાય એને માટે મેં પુષ્કળ પાઉન્ડ ખર્ચ્યા છે, જો તું મને કહી આપ કે મારી સાચી આંખ કઈ અને ખોટી આંખ કઈ તો હું તને 500 પાઉન્ડ આપું. માર્ક ટ્વેન કે આમાં ક્યાં સવાલનો બહુ બહુ સીધો ઉત્તર છે કે તમારી જમણી આંખ સાચી છે અને ડાબી ખોટી છે. અરે પેલા માણસે કહ્યું કે આટલા બધા પૈસા મેં ખર્ચ્યા આની પાછળ કોઈ શોધી શક્યું નહીં અને તું એક મિનિટમાં કહી દે છે તમારી જમણી આંખ સાચી છે અને ડાબી આંખ ખોટી છે. ત્યારે કે હા, જ્યારે હું જ્યારે મારી ગરીબીની વાત કરતો હતો ને ત્યારે તમારી જમણી આંખની નીચે જળજળી આવતા હતા, ડાબી આંખ સ્થિર રહેલી. આપણી કઈ આંખ કેવી, કઈ આંખમાં જળજળી આવે છે એનો વિચાર કરવો જોઈએ. એક બીજી વાત કે આપણે ધર્મમાં ઘણી વાર અમુક વસ્તુઓ ઉપર અતિ ભાર મૂકવામાં આવે છે, અને પછી તમે જુઓ છો ઘણા લોકો જૈન ધર્મ, ઘણા લોકોને મેં સાંભળ્યા છે કે સાહેબ જૈન ધર્મ અમારો ધર્મ તો સાહેબ આપણને કે પાછા બહુ કઠણ, બીજાની સાથે વાતો કરતા કરતા કઠણ કહીને આપણે જરા પોતાનો અહંકાર પોષતા હોઈએ. ભગવાને કહ્યું છે મારો ધર્મ કઠણ છે જ નહીં. ભગવાનનો ધર્મ એ તો પ્રેમનો ધર્મ છે, જે પ્રેમને ન પામ્યો એ મહાવીરને પામી ન શકે. અને પ્રેમ એટલે માત્ર આધ્યાત્મિક પ્રેમ નહીં, કુટુંબ જીવનના પ્રેમની મોટામાં મોટી વાત તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના રાજકુમાર વર્ધમાન તરીકેના જીવનમાં તમને જોવા મળે છે. જરા કલ્પના કરો કે પરમાત્મા, જ્યારે પરમાત્માનું ઘર કેવું હશે, ભાઈ કહ્યું એમ રાય સિદ્ધાર્થનો મહેલ કેવો હશે, રાણી ત્રિશલા, અને સાંજે શું થતું. મારે આપણે એ કહેવું, જૈન ધર્મમાં કુટુંબનો મહિમા છે, પછી કુટુંબમાં ફાવતું ન હોય ને આશ્રમમાં જતા રહીએ એ અલગ વાત છે, પણ આ ધર્મે કહ્યું કે તમારા ઘરમાં તો પ્રેમ તમે હોય તો જ તમે પરમાત્મા સાથે પ્રેમ જોડી શકશો. ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ ન હોય, ભાઈ બહેન વચ્ચે પ્રેમ ન હોય, મિત્ર મિત્ર વચ્ચે પ્રેમ ન હોય, પિતા પુત્ર વચ્ચે પ્રેમ ન હોય. હવે તો ઘણા એવા કિસ્સા બનતા હોય છે. હમણાં એક ભાઈને ત્યાં હું ગયો, તેમનો બાબો બેઠેલો ખોળામાં,
પુસ્તક વાંચતો હતો, 15-એક વર્ષનો હતો. મેં કહ્યું કેમ ભાઈ શું વાંચે છે? તો સાહેબ પુસ્તક વાંચે છે. મેં કયો વિષય છે? કે બાળ ઉછેર કેવી રીતે કરવો. મેં તું આટલી નાની ઉંમરથી આટલો બધો વિદ્વાન શું કામ થવાની કોશિશ કરે છે? મને કહે ના સાહેબ એવું નથી, મારા પિતાશ્રીએ શું શું ભૂલો કરી છે એ મારે જાણવા માટે આ પુસ્તક વાંચ્યું છે. મહાવીરની કલ્પના કરો કેવું સરસ ઘર હશે. અને માત્ર કલ્પના નહીં, જૈન ધર્મના ગ્રંથોમાં ભગવાન મહાવીરના રાજકુમાર વર્ધમાનના ઘરની કલ્પના અદ્ભુત છે. આપણે ભૂલી ગયા, કારણ કે આપણે તો જલ્દી અને ત્યાગમાં મોકલી આપવો છે. પણ એમ કહ્યું છે કે રાય સિદ્ધાર્થ બેઠા હોય, રાણી ત્રિશલા બેઠા હોય, નંદીવર્ધન હોય બાજુમાં, જ્યેષ્ઠા બેઠી હોય, અને રોજ સાંજે રાજકુમાર વર્ધમાન ના ઘરમાં અડધો કલાક, પોણો કલાક, થોડીક ઘડીઓ સુધી, કેટલી ઘડીઓ સુધી ભક્તિના ગીતો ચાલતા હોય. અને પછી ધર્મશાસ્ત્રો લખે છે કે પછી રાજકુમાર વર્ધમાન પોતે થોડો ઉપદેશ આપતા હોય. એવા ઘરની કલ્પના કરો કે જ્યાં સાંજે કોઈ ભક્તિનું ગીત ગવાતું હોય. એવા ઘરની કલ્પના કરો કે જ્યાં સાંજે કોઈ આવા સારા વચનો સંભળાતા હોય. આવો એક પ્રયોગ મેં થોડા ક્ષેત્રોમાં કર્યો, ઘર સભાનો, કે અઠવાડિયે એક નાનકડી ઘર સભા થાય 15 કલાકની, જ્યાં ઘરના બધા સભ્યો બેઠા હોય અને એકબીજા સાથે વાતચીત કરે, જેને ગીત આવડતું હોય ગીત ગાય, પ્રાર્થના ગાય અને એક પુસ્તકમાંથી થોડું વાંચે. પરિવર્તન એવું આવ્યું કે ઘણા પિતાએ મને, એક ભાઈએ કહ્યું કે મારો છોકરો ઘરમાં આવેલો, હે ડેડી, હે એટલે સ્વર્ગસ્થો પાછું, હા હા ડેડી કરીને જતો રહેતો. હવે કે આખી પરિવર્તન આવી ગયું, એકબીજા શેમાં ભણે છે શું, નહીં તો ઘણા પૂછતો, તમે પૂછો તો એ કહેતા હોય, તમે પૂછો કે શું ભણે છે, એ ભણે છે ઘણા વખતથી, ઘણું ભણે જ પડે, ખબર નથી શું ભણે છે. મહાવીરનો એક બીજો સંદેશ આ છે કે તમારા કુટુંબના જીવનમાં સુવાસ હોવી જોઈએ. જો સુવાસ નહીં હોય તો તમારા જીવનમાં કોઈ આધ્યાત્મિક પ્રગતિ નથી. જો તમે તમારા ભાઈને પ્રેમ ન આપી શકો, એ જગતમાં ક્યાંથી પ્રેમ આપી શકવાનો છે કોઈને? જો તમે ઘરમાં ઉદારતા ન પ્રગટ કરી શકો, તો દુનિયાને ક્યાંથી અનેકાંત આપી શકવાનો છે? અને ત્યારે એ વાત એમના જીવનમાં છે. એક ત્રીજી વાત, મહાવીરના જીવનને જુઓ તમે, કેટલું અદ્ભુત છે. યશોદાનું પાત્ર, યશોદા એક તેજસ્વી જૈન સ્ત્રી છે, અને મારી દ્રષ્ટિએ આવી જૈન તેજસ્વી સ્ત્રી તમને એ જમાનાના ઇતિહાસમાં ક્યાંય નહીં મળે, જે કહે છે કે હું કદાચ તમારી જેમ ઊંચી આકાશમાં પ્રગતિ કરી શકું એવું નથી, પણ રાજકુમાર વર્ધમાન તમારા સ્વપ્નો, તમારા આદર્શો, તમારી ઝંખના આ બધું હું જાણું છું. કેટલી ગૌરવવાન સ્ત્રી, કેટલી ક્ષત્રિયાણી જેવી છે. આપણા ગ્રંથોમાં લખ્યું છે કે ક્ષત્રિયાણી જેવી તેજસ્વી સ્ત્રી હતી. આ જૈન શ્રાવિકા છે કે જે એમ કહે છે કે મારી આ ગતિ નથી, પણ તમારી તો ચોક્કસ આ ગતિ છે. કોઈક વાર આપ ગોવર્ધનરામનું સરસ્વતી ચંદ્ર વાંચજો, તો સરસ્વતી ચંદ્રમાં સરસ્વતી ચંદ્રને કુમુદ સુંદરી કહે છે, તમારી તો પતંગ જેવી ઉર્ધ્વ ગતિ છે, ભલે હું આ ધરતી ઉપર રહેતી હોઉં. આ સમર્પણ છે, દુનિયાનું મહાન સમર્પણ છે. આ ભૂલી ગયા આપણે, આપણે યશોદાને જ ભૂલી ગયા. અને એ યશોદા જ્યારે પોતાના પતિની આ ભાવના જાણે છે, ત્યારે એના હૃદયમાં એટલો ઉમંગ છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ. અને એટલે જ મારે આપણે એ કહેવું છે, વિશ્વ વત્સલ પ્રભુ મહાવીરના કુટુંબ જીવનમાં પણ ભારોભાર વત્સલતા હતી. અને એટલે તો આપણે જાણીએ છીએ કે જ્યારે મહાવીરે એમ કહ્યું કે મારે હવે દીક્ષા લેવી છે, ત્યારે ભાઈ એમ કહે છે રહેવા દે, નંદીવર્ધન કહે છે હમણાં રહેવા દે, થોડો વખત, હમણાં જ પિતા ગયા છે, હમણાં જ માતાના અવસાનનું દુઃખ છે, હમણાં તું દીક્ષા ન લે. ત્યારે મહાવીર એમ નથી કહેતા
કે તારું ફેટ જે થવાનું હોય થાય એમ નથી. તમે જો કેટલો પ્રેમ છે, મારે તમને એ કહું છું, પ્રેમનો ધર્મ છે, કુટુંબ પ્રેમ છે. મહાવીરને કહે છે કે હવે મારે રાજકાજ, મહાવીર કહે છે છોડી દેવું છે. અને ત્યારે નંદીવર્ધન કહે છે 2 વર્ષ રહી જા. તમે વિચાર કરો, જગતનો ત્યાગી નહીં, હા ત્યાગી મહાવીરને ના કહેશું. ત્યાગનો સર્વોચ્ચ શિખર જો દુનિયાને કોઈ આપ્યું હોય તો એવરેસ્ટ એ પરમાત્મા મહાવીરે આપ્યું. અને એવા જગતના સર્વોચ્ચ ત્યાગી પણ પોતાના ભાઈની ઈચ્છાને માન આપે છે અને કહે છે, મહાવીર કહે છે કે મને આ રાજકાજના સાંકડા સીબાડા ગમતા નથી, મારે તો કોઈ સત્યને માટે નીકળી પડવું છે, સાધના વાળના માર્ગે જવું છે. અને ત્યારે નંદીવર્ધન કહે છે 2 વર્ષ સંસારમાં રહો તો સારું. અને નંદીવર્ધનની એ વાતને સ્વીકારીને ગ્રંથો શું કહે છે, એ કહે છે કે મહાવીર ઘરમાં રહ્યા પણ આશ્રમમાં રહેતા હોય તે રીતે રહ્યા. જો કેટલી મહાનતા છે, બહુ અઘરું છે ઘરમાં રહેવું અને આશ્રમમાં વસતા હોય તે રીતે રહેવું. આખો સંસાર આજુબાજુ અને છતાં જલ કમલવત, પાણીમાં જેમ કમળ હોય પાણીથી અલિપ્ત હોય એમ જલ કમલવત પોતાનો મોટા ભાગનો સમય મહાવીર ચિંતનમાં ગાળે છે. અને આ જોઈને લોકો વિચારે છે કે વાહ, જેમની કલ્પના, જેમનું દર્શન, જેમનું જ્ઞાન એ જગતને કંઈક નવું આપી શકે એમ છે, એ પણ પોતાના જ્યેષ્ઠ બંધુ, પોતાના વડીલ બંધુને ના સ્નેહને ખાતર 2 વર્ષ રહે છે. નગરજનો વિચારે છે કેવો બંધુ પ્રેમ, ઓહો હો, કેવો વિનય, ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ હજો તો આવો હજો. અને એ પછી ભગવાને આ યશોદાની રજા લીધી, આ ભાઈની રજા લીધી અને દીક્ષા લીધી. રાજપાટ સો છોડી મહાવીર દીક્ષા લેવા જાય, ભક્તિભાવથી દેવી યશોદા આપી રહ્યા વિદાય, આપી વાટ જુએ છે દુનિયા સારી એના તારણ હારની,
વાટે જુએ છે દુનિયા સારી એના તારણ હારને જીવ જગત ના કરે છે જંકના જીવન ના ઉધારને જીવ જગત ના કરે છે જંકના જીવન ના ઉધારને પ્રાણી માત્ર ના મંગલ કાજે પ્રાણી માત્ર ના મંગલ કાજે પ્રેમે કરો પ્રસ્થાન પ્રભુ વન પ્રેમે કરો પ્રસ્થાન આનંદ મંગલ ગાઈ રહ્યા સો લોક બની ગુલતાન સ્વામી કરજો સુખે પ્રયાણ સ્વામી કરજો સુખે પ્રયાણ કરજો ડીને શોધા કરજો સુખે પ્રયાણ કર જોડીને બોલ્યા યશોદા કરજો સુખે પ્રયાણ ત્યારે ભલે હું ગાઈ રહ્યો છું પણ એક સ્ત્રીના ભાવ પામરે છો તેમ છતાં પણ વીર પુરુષની નારી પામર છો તેમ છતાં પણ વીર પુરુષની નારી તમારે આવશે પુત્રી તમારી હો હું તો નહીં પણ પગલે તમારે આવશે પુત્રી તમારી આશીષ જો પ્રિય દર્શનારે એ તો પામે ઉત્તમ પ્રભુ પ્રિય દર્શનાને પામે ઉત્તમ સ્થાન એ તો પામે ઉત્તમ સ્થાન કરજો સુખે પ્રયાણ સ્વામી કરજો સુખે પ્રયાણ કરજો કરજો સુખે નાચી રહ્યા નર નારી તો દીક્ષા મહોત્સવ કાજે હજારો નાચી રહ્યા નર નારી હો યાચું છું કે બને
રોકને દેશો દેશો નહીં વિસારી જાઓ સીધાઓ અંતર્યામી કરવા જગત કલ્યાણ જાઓ સીધાઓ અંતર્યામી કરજો સુખે પ્રયાસ તમે કરજો જગત કલ્યાણ કરજો જગત કરજો જગત કલ્યાણ સ્વામી કરજો જગત કલ્યાણ કરજો સુખે પ્રયાણ. મારો હંમેશનો ખ્યાલ છે કે આ આખું ગીત બહુ ઉલ્લાસનું ગીત છે અને આ વિશ્વનું પહેલું મહાભિનિષ્ક્રમણ મહાન તરફ જવું એ મહાભિનિષ્ક્રમણ કહીએ છીએ. આ વિશ્વનું એક પહેલું મહાભિનિષ્ક્રમણ છે કે જ્યાં પત્નીને પૂછ્યા વગર નહીં પણ પત્નીની પૂર્ણ સંમતિ સાથે થયું છે. જ્યાં પુત્ર સૂતો હોય અને ચાલ્યા ગયા પરમાત્મા બુદ્ધ એ આપણે જાણીએ છીએ કે યશોદરા અને રાહુલ સૂતા હતા. બે એક વખત નીકળ્યા પાછા આવ્યા પાછા આવ્યા ફરી આવ્યા ત્રણ એક વખત પાછા આવ્યા ને પછી નીકળી ગયા. ત્યારે આ મહાભિનિષ્ક્રમણ એવું છે કે જ્યાં પત્નીનું પણ એક ગરિમા છે અસ્તિત્વ છે મહત્વ છે અને પત્નીની સાથે પુત્રીનું પણ એટલો જ ગરિમા છે અને એ રીતે વિશ્વના મહાભિનિષ્ક્રમણોમાં મારે આપણે આ કહેવું છે રાજકુમાર વર્ધમાનનું મહાભિનિષ્ક્રમણ એક વિશિષ્ટ મહાભિનિષ્ક્રમણ છે કે જ્યાં જીવનને સાથે રાખીને જીવનથી ભાગવાનું નથી સંસારથી ભાગવાનું નથી જગતથી ભાગવાનું નથી. એકવાર વિનોબાજી એમ કહેલું સારા માણસો બધા જો સંસારમાંથી સાધુ થઈ જશે તો પછી સંસારનું શું થશે કેવા લોકો રહેશે. સંસારથી નથી ભાગવાનું પણ એ સંસારને સમજીને એનાથી એક ઉપરની ભૂમિકા પર જવાનું છે. અને ત્યારે એ દીક્ષા પૂર્વે ભગવાન જ્યારે નીકળ્યા છે ત્યારે સોમ શર્મા દીક્ષા લઈને નીકળ્યા અને ભગવાનની પાછળ એક સોમ શર્મા નામનો બ્રાહ્મણ આવે છે. બન્યું હતું એવું કે આ સોમ શર્માની પત્ની ભટાણી એ ભટાણીએ કહ્યું કે તમે અહીંયા કંઈ કમાતા નથી એમને એમ બેસી રહો છો એના કરતાં ક્યાંક જાઓ ને ભિક્ષા માગી લાવો. એ કંઈક બીજે ગામ ગયા અને જ્યારે સોમ શર્મા બીજા ગામ ગયા હતા ત્યારે અહીંયા ભગવાન મહાવીર સ્વામીએ દાનની ગંગા વહેવડાવી. રોજ સવારે આપણા ગ્રંથો કહે છે કે 1,08,00,000 સુવર્ણ મુદ્રાનું દાન કરતા અને લોકો દાનની અપેક્ષાએ નહીં આવતા. દાન મેળવવા આવનારો માણસ પણ ભગવાનને જોઈને પોતાની પેલી વૃત્તિ મેળવવાની વૃત્તિ ભૂલી જતો. પણ ભગવાન આપે છે રાજકુમાર વર્ધમાન આપે છે તો એની એક શેષ માત્ર તો લઉં અને એ રીતે એ શેષનું દાન ભગવાને 388 કરોડ સુવર્ણ મુદ્રા કર્યું હતું એવા ભગવાન પાસે અનેક લોકો દાન લઈ ગયા. પણ આ સોમ શર્મા બહાર ગામ ગયો હતો અહીંયા બીજે ઉઘરાવવા ગયો હતો બીજે ભિક્ષા લેવા ગયો હતો અને અહીંયા દાનની ગંગા વહી ઘેર દાખલ થયો એની પત્નીએ દાખલ થતાં વેટ ઉધડો લીધો. દુર્ભાગ્યના મહા અવતાર છો તમે આ અહીંયા દાનની ગંગા વહી અને તમે ચાલ્યા ગયા બહાર બીજે રહેવા ગયા અને પાછા આવ્યા એવા લેવા. અહીંયા સોના રૂપાનો વરસાદ વરસ્યો અને તમે એ વરસાદમાં કોરાના કોરા રહ્યા ઠેર ને ઠેર રહ્યા અને ખાલી પાત્રમાં પાછા આવ્યા. સોમ શર્મા કહે છે પણ કરું શું. એની પત્નીએ કહ્યું કે કંઈક તો કરો કંઈક લઈ આવો. અને એની સ્ત્રી ભટાણી જાય એવી નહોતી બરાબર હોશિયાર સ્ત્રી હતી. ઘણા માણસો બહુ હોશિયાર હોય. એક બહેનને બહુ ઉધરસ આવતી હતી ખાંસી
એટલે એમના પતિને એમ થયું કે બહુ ખાંસી આવે છે, બહુ ખાંસી આવે છે. એટલે એને કહ્યું કે તને મને બહુ આમ તને જોઈને ઘણી વાર તો એટલી બધી લાગણી થઈ જાય છે, મારું હૈયું ગદગદ થઈ જાય છે, કે તારા તારા ઘડા માટે શું લાવું? એટલે એમને કહ્યું મોતીનો હાર લેતા આવજો. તો આ સ્પૃહા, મને તમને એ કહેવું છે, જૈન દર્શને લોભ વિશે બહુ જ ઊંડું ચિંતન કર્યું છે. અને ભગવાને તો એમ કહ્યું છે કે લોભો સર્વ વિનાશનો, લોભ તમારા તમામ સદગુણોનો નાશક છે, આટલું બધું કહ્યું છે. અને સોમ શર્માની પત્ની કહે છે કે હવે તમે આવ્યા ત્યારે રાજકુમાર વર્ધમાન તો દીક્ષા લઈને નીકળી ગયા. તો કે કંઈ નહીં, પહોંચી જવું પાછું. ભગવાન જ્ઞાતૃખંડ વનમાંથી ચાલતા હતા અને જતા હતા અને સોમ શર્માને થયું કે લાવ હું જઉં અને થોડીક વિનંતી કરું ભગવાનને. ભગવાનના શરીર પર માત્ર એક દેવોએ આપેલું પેલું વસ્ત્ર દેવદૃશ્ય હતું, બીજું કશું જ નહોતું. એણે રાજકુમાર વર્ધમાનને ઊભા રાખ્યા. ઓળખો છો? ઘણા લોકો તમને આવું કહેતા હોય છે ને, હે 20 વર્ષ પહેલાં કોઈક રેલવે સ્ટેશન ઉપર 5 મિનિટ મળ્યા હોય અને તમને પૂછે બોલો ઓળખો છો, તમે કહો ના હા યાદ નથી આવતું, બસ ને મોટા માણસ થઈ ગયા, હવે કહેવું એટલું બધું કહી દે પછી આપણને પાછા. સોમ શર્મા પૂછે છે ઓળખો છો? રાજકુમાર વર્ધમાન કે ના કંઈ ખ્યાલ આવતો નથી, ન જ આવે ને, તમને ક્યાંથી ખ્યાલ હોય? મારો સંબંધ તો તમારા પિતાશ્રી સાથે હતો અને રાજ સિદ્ધાર્થ સાથે મારો એટલો બધો ગાઢ સંબંધ તો કોઈ કલ્પના ન કરો, પણ તમને ક્યાંથી ખ્યાલ હોય? પણ જોજો હા, આ બહુ હોશિયાર માણસ છે, આ સમાજનો બરાબર પાકો ઘડેલો માણસ છે. રાજ સિદ્ધાર્થ કેવી દુનિયા છે, બસ પિતાનું અવસાન થતાં આપણા બધા સંબંધો અવસાન પામી ગયા, કંઈક તો તને યાદ આવવું જોઈએ એમને. ત્યારે રાજ સિદ્ધાર્થને કહે છે મહાવીરના વર્ધમાનના પગમાં પડતું મૂક્યું અને કહ્યું કે તમે જગત આખાનું દારિદ્ર્ય દૂર કર્યું, આટલું બધું વર્ષીદાન આપીને મારા જેવા એક સામાન્ય તમારા પિતાના મિત્ર એનું દારિદ્ર્ય તમે દૂર નહીં કરો. હું તો માનતો હતો કે તમે કલ્પવૃક્ષ છો અને મારી આશા પૂરી નહીં કરો. આંખમાં આંસુ સાથે ગળગળા અવાજ સાથે આ સોમ શર્મા વાત કરે છે અને ભગવાને પેલું જે દેવદૃશ્ય હતું એમાંથી અડધું વસ્ત્ર એને આપ્યું. પેલો ગયો વણકર પાસે લઈને કે જો આ મને એક આ વસ્ત્ર મળ્યું છે, રાજકુમાર વર્ધમાન યોગી વર્ધમાન બનીને નીકળ્યા છે અને એમને આ વસ્ત્ર આપ્યું છે. પેલા વણકરે આ વસ્ત્ર જોઈને કહ્યું ઓ આ તો કોઈ દેવતા વસ્ત્ર છે ભાઈ, અરે તું જો બાકીનો એનો અડધો ટુકડો લાવ તો તારું જીવનમાં કોઈ તકલીફ જ નહીં. આ રોજ ભટાણીના મહેણા સાંભળવા પડે છે, હવે નહીં સાંભળવા પડે. જો તું બાકીનું અડધું વસ્ત્ર લાવ તો હું સરસ તૂણનારે કહું હું તૂણી આપું, આખું વસ્ત્ર તૈયાર થઈ જાય અને તારા જીવનભરનું દારિદ્ર્ય દૂર થઈ જશે. સોમ શર્માને થયું આ યોગી વર્ધમાનના દેહ ઉપર માત્ર એક અડધું વસ્ત્ર છે, માગવું કઈ રીતે? પણ તમે જાણો છો લાલચ ને શરમ હોતી નથી અને એટલે એ દોડ્યો પાછો અને એમના દેહ પરનું અડધું વસ્ત્ર જોઈને જરા માગતા થોડોક જીવ ચાલ્યો નહીં. ત્યાં પેલા તૂણનારના શબ્દો યાદ આવ્યા, અરે જેણે હાથી આપ્યો છે એ તને અંકુશ નહીં આપે, જેને અડધું વસ્ત્ર આપ્યું એ બાકીનું અડધું વસ્ત્ર તો તને આપશે જ. અને ફરી માગવાની કોશિશ કરે છે. ભગવાને બહુ સરસ કહ્યું છે કે મોહનું, આચારાંગ સૂત્રમાં કહે છે પરમાત્મા, મોહનું ઉત્પત્તિ સ્થાન તૃષ્ણા છે અને તૃષ્ણાનું ઉત્પત્તિ સ્થાન મોહ છે. માણસ આ મોહ અને તૃષ્ણાની જે દોડમાં એવો દોડ્યા કરે અને એટલે જ એ કહે છે કે જરાક આ વસ્ત્ર માગી લઉં. અને લોભ એવો છે કે લોભ આવે એટલે વિવેક બુઝાઈ જાય, એમ આનો વિવેક બુઝાવા માંડ્યો છે.
અને ત્યાં એકદમ પવનનો સપાટો આવ્યો ને ભગવાનના ખભા પરનું પેલું અડધું દેવ દૃશ્ય ઉડ્યું અને ઝાડમાં ભરાઈ ગયું. સોમ શર્મા દોડ્યો અને પેલું વસ્ત્ર લઈ લીધું, એનું દારિદ્ર્ય ટળી ગયું. બસ એને આનંદ આનંદ થઈ ગયો. એ પરમાત્મા, એ સાધક વર્ધમાન આગળ જતા દ્વિજંત તાપસના આશ્રમમાં જાય છે. મારે આપને કહેવું છે, તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના જીવનને જાણવાનું કોઈ કેન્દ્ર હોય તો આ દ્વિજંત તાપસના આશ્રમ એ કેન્દ્ર છે. ભગવાન પોતે દીક્ષાના બીજા જ દિવસે કોલાક સન્નિવેશમાંથી નીકળી વિહાર કરતા કરતા મોરાક સન્નિવેશમાં આવ્યા અને મોરાક સન્નિવેશમાં દ્વિજંત તાપસના આશ્રમમાં આવે છે. આ તાપસના કુલપતિ, આ જે આશ્રમના કુલપતિ હતા, એ રાય સિદ્ધાર્થના મિત્ર હતા, પરમ મિત્ર હતા. એટલે રાય સિદ્ધાર્થના મિત્ર એવા આ કુલપતિએ જ્યારે જાણ્યું કે યોગી વર્ધમાન મારે ત્યાં આવે છે, ત્યારે દોડીને એમને આવકાર આપે છે, ભેટી પડે છે, એટલા ભાવથી ભેટે છે અને કહે છે કે આવો આવો, તમારા પિતા મારા પરમ મિત્ર હતા, હવે મારા આશ્રમમાં રહો. અને મારા આશ્રમમાં રહો ત્યારે મારી ઈચ્છા એ છે કે તમે તમારો પ્રથમ ચાતુર્માસ અહીંયા કરો. મહાવીર સ્વામી વિચાર કરે છે. આપણા ગ્રંથો એ સમયના સાધક મહાવીરની વાત કરતા લખે છે કે ચંદ્ર જેવી શીતળ મનોવૃત્તિવાળા છતાં, સૂર્ય જેવા તેજસ્વી, ગજેન્દ્ર જેવા બળવાન અને મેરુ જેવા નિશ્ચલ, સમુદ્ર જેવા ગંભીર અને સિંહ જેવા નિર્ભય, કમળપત્રની જેમ નિર્લેપ એવા મહાવીર આ કુલપતિના આશ્રમની અંદર એક એને ઝૂંપડી આપી છે, એ ઝૂંપડીમાં વસે છે. કાયોત્સર્ગ ધ્યાનમાં લીન છે. મહાવીરનું આખો એ સાધનાકાળ એ સતત ધ્યાન અને સ્વાધ્યાયનો સાધનાકાળ છે. અને એટલે એ પેલી ઘાસની આચ્છાદિત ઝૂંપડીઓ હોય છે અને એવી વખતે બહારથી પેલી ગાયો ધસીને આવતી હોય છે અને આ ઝૂંપડીનું ઘાસ ખેંચી જતી હોય છે. એટલે આ બધા તાપસના શિષ્યો, આશ્રમમાં વસતા અનુયાયીઓ આ બધા ગુસ્સે થયા અને જઈ અને કુલપતિને કહ્યું, આ તો કેવો અતિથિ છે, એ પોતાની ઝૂંપડીનું પણ ધ્યાન નથી રાખતું અને એની ઝૂંપડીમાંથી પેલી ગાયો બહારથી ઘાસ ખેંચીને લઈ જતી હોય એને અમારે દૂર કરવાની, આ અમારું કામ છે. કુલપતિ યોગી વર્ધમાનની ઉદાસીનતાથી થોડા નાખુશ થયા, ગયા અને રાજકુમાર વર્ધમાનમાંથી યોગી બનેલા આ તેજસ્વી પુરુષને કહે છે કે વર્ધમાન, પંખી પણ પોતાના બાળાની રક્ષા કરે છે, તમે માનવી, તમે ક્ષત્રિય, તમારે તમારી ઝૂંપડીની દરકાર કરવી જોઈએ વર્ધમાન. મહાવીર ધ્યાનમગ્ન હતા, એમણે ઉત્તર ન આપ્યો. પરંતુ એ ઉત્તર બહાર આપવાના બદલે ભીતરમાં સડી પડ્યા. એ વિચાર કરે છે, ઓહ, મહેલનો ત્યાગ કરનાર વર્ધમાન, તું આ ઝૂંપડીની માયામાં ફસાયો, સાધના માટે સઘળું છોડ્યું તો આ ઝૂંપડી ન છૂટે. વર્ધમાન, જે ઝૂંપડીમાં અમૂલક આત્મા વસે છે તેને ભૂલીને આ ઘાસના પૂળાની સાર સંભાળ રાખીશ તું? વિચાર કરે છે
કે આ બધું આ ઝૂંપડીની દરકાર રાખવી, આ બધું સાચવવું, આ જેને આ બધું જ છોડ્યું એ વળી આટલી માયામાં પણ સપડાય? વિચાર કરે છે, જન્મ આપણો, મરણ આપણું, માત્ર વચ્ચેનું જીવન જ આપણું નહીં. તેને જીવનને આપણું બનાવવા માટે રાજકુમાર વિચારે છે કે મારે કારણે આ કુલપતિને અસમાધિ થાય છે, હું સમાધિમાં રહું છું પણ આ કુલપતિને સતત ચિંતા થાય છે કે આ શું થાય છે. એટલે એમણે કુલપતિની અનુમતિ લઈને બહુ જ ભગવાનના જીવનમાં પદે પદે તમે વિનય જોશો, અનુમતિ લઈને વિદાય લે છે. અને એ વિદાયની સાથે ભગવાન નક્કી કરે છે, પાંચ સંકલ્પો લે છે. મારે આપણે એ કહેવું છે કે ભગવાન મહાવીરના જીવનનું કેન્દ્ર, એનો માર્મા, એનું હૃદય, એનો આત્મા, જે તમે કહો તે આ પાંચ સંકલ્પ છે. આ પાંચ સંકલ્પ આપણે સમજીએ, ભગવાનનું આખું જીવન આપણી સમક્ષ ખુલી જાય. ભગવાને પહેલો સંકલ્પ લીધો, અપ્રીતિ થાય તેવા સ્થળે રહેવું નહીં, કોઈને પણ મારે કારણે સેજ પણ મનમાં ક્લેશ થાય એવી જગ્યાએ વસવું નહીં. આમ બાહ્ય દ્રષ્ટિએ આ સંકલ્પ બહુ સામાન્ય લાગે, પણ જરા ભીતરમાં જઈને વિચાર કરીએ કે તમે ક્યાંક રહો અને કોઈકને પણ ક્લેશ થાય તો નહીં રહેવાનું. હવે એવી તો કઈ જગા હોય કે જ્યાં તમે રહેવા જાઓ અને કોઈને ક્લેશ ન થાય? આ સંકલ્પનો અર્થ એ છે કે ભગવાનને માટે હવે પછી ભયંકર જંગલો, ભેંકાર સ્મશાનો, અવાવરું મંદિરો એ જ એમના રહેવાના સ્થાનો બન્યા. આપ વિચાર કરો, આ એક સંકલ્પ મારી દ્રષ્ટિએ એક મહાપ્રચંડ સંકલ્પ છે કે જેને કારણે હવે ભગવાન એ રાજગૃહી નગરીમાં જાય તો કોઈ ઓળખીતા જાણીતા સારા ઘરમાં નહીં, કોઈ એવું ઘર હોય જે ઘણા વખતથી એમને એમ પડ્યું હોય, એની ભીંતો તૂટેલી હોય, એને કોઈ દરવાજા ન હોય, કોઈ અવર જવર ન હોય, એવા ઘર એ ભગવાનની સાધનાના સ્થાન થયા. આ જગતની સાધનાની પરાકાષ્ઠા જોવા મળે છે, હું આપને કહું છું, એ અહીંયા જોવા મળે છે. બીજી વાત કરી, જ્યાં રહેવું ત્યાં હંમેશા ધ્યાન મગ્ન રહેવું અને ધ્યાનને અનુકૂળ એવી જગા શોધવી, સતત ધ્યાન મગ્ન. અને એ ભગવાનનું ધ્યાન, અને એ ધ્યાન દ્વારા ભગવાને જગતને એક નવું દર્શન આપ્યું. નિરાલંબ ધ્યાન, સાલંબ ધ્યાન, પ્રત્યેક ક્ષણે ધ્યાન. અગાઉ ધ્યાન કરવા માટે નિશ્ચિત સમય હતો, નિશ્ચિત સ્થિતિ હતી, નિશ્ચિત શરીરને ગોઠવવાની વાત હતી. ભગવાને પહેલી વાર કહ્યું, ધ્યાન ચાલતા ચાલતા પણ થાય છે. રાજકુમાર વર્ધમાનમાંથી સાધક બનેલા વર્ધમાનના જીવનને તમે જુઓ તો તમને દેખાશે કે ક્ષણે ક્ષણે ભગવાન ચાલે છે અને ધ્યાન ચાલે છે. ખુલ્લી આંખનું ધ્યાન, ચાલતા ચાલતા ધ્યાન, આ એક દુનિયાને આપેલી નવી ભેટ છે. અને ત્યારે એમણે એ વિચાર કર્યો કે મારે એવા ધ્યાનમાં ડૂબેલા રહેવું. અને આપણે જાણીએ છીએ બહારની આખી દુનિયા ચાલતી હોય, ઉપસર્ગો થતા હોય, ઘટનાઓ બનતી હોય, પરમાત્મા ધ્યાનમાં જ લીન હોય છે. ત્રીજી વાત કરી, અને ત્રીજી વાત એમણે એ કરી કે પ્રાયઃ મૌન રહેવું. આપણે જાણીએ છીએ ભગવાનનો ઉપદેશ છે બહુ અંતિમ સમય આપણને વધારે પ્રાપ્ત થયો ઉત્તરાધ્યાન સૂત્રમાં,
પ્રાય મૌન રહેવું. અને ભગવાનના મોટા ભાગના વાક્યો જો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાને વાણી ઉપર સતત ભાર મૂક્યો છે. અલ્પ બોલવું, ઓછું બોલવું, મિષ્ટ બોલવું, મધુર બોલવું, એટલે એ જે વાણી ઉપરનો ભાર ભગવાનનો આપણને સતત જોવા મળે છે. પાંચ, ચોથું, કરપાત્રમાં ભોજન લેવું. કયું પાત્ર? કરપાત્ર, હાથે જ પાત્ર. આપ જાણો બધું જ એક જ હાથમાં શું શું આવે, અને એમાં જ ગોચરી લેવાની હોય એટલે શું આવે. કરપાત્રમાં ભોજન લેવું, અને બહુ મોટું એક સંકલ્પ કર્યો, સાધના જીવનનો સંકલ્પ. મેં કહ્યું તેમ રહેવા માટેનો સંકલ્પ ત્યાં મળ્યો, તમને ભેકાર જગામાં રહેવું પડશે. હવે સાધનાનો સંકલ્પ ધ્યાનમગ્નતા, પણ સૌથી એક મોટો સંકલ્પ ગૃહસ્થની કદી ખુશામત ના કરવી. સાધના માર્ગે જનાર જૈન સાધકને માટે મોટામાં મોટી વસ્તુ આ ઘટના છે. મારી દ્રષ્ટિએ, કારણ કે સાધુ જો ગૃહસ્થની ખુશામત કરશે તો વાત પૂરી થઈ જશે. કારણ કે ભગવાનનો તો જે સાધુ છે કેવો છે, મારો સાધુ તદ્દન સ્વાવલંબી છે. એ સિવેલા વસ્ત્ર પહેરતો નથી, માટેને દરજીની જરૂર નથી. પગરખા પહેરતો નથી, માટેને મોચીની જરૂર નથી. માથે શિરછત્ર ધારણ કરતો નથી, માટે સેવકની જરૂર નથી. તમે જુઓ, પોતાના સાધુની દુનિયામાં ઇન્ડિપેન્ડન્સ, જેને તમે કહો માણસનું સ્વાવલંબન, એની પરાકાષ્ઠા તમને અહીંયા જોવા મળે છે. સાધુતાની પરાકાષ્ઠા અહીંયા છે, અને ત્યારે મારા ગૃહસ્થની કોઈ ખુશામત નહીં. આપણે જાણીએ છીએ આનંદગંજી મહારાજ, કે આનંદનજી મહારાજ મસ્તીથી બસ પોતાના વ્યાખ્યાનો આપતા હશે, તો એકવાર મેરતામાં જે મુખ્ય શેઠ હતા, એ શેઠ આવ્યા, અને શેઠે આવીને આનંદનજી મહારાજ થોડા મોડા આવ્યા, અને શેઠે કહ્યું કે જરા થોડી રાહ તો જોવી હતી. આનંદનજીએ કહ્યું, હવે તમે તો શરૂ કરી દીધું, મસ્ત રામ હતા. કે સાહેબ, આ પેલી પર્યુષણ વ્યાખ્યાનવાળા છે, એટલા એના મણકે મણકા હોય, ને આમાંથી જરાક મોડું થઈ ગયું તો આ બધું ચૂકાઈ જશે. કંઈ વાંધો નહીં, કહે છે. ના ના, પણ સાહેબ, અમે તમને ગોચરી વરાવીએ તો થોડુંક આટલું તો અમારું રાખવું જોઈએ ને. હવે તો ઘણું રાખે છે લોકો, આટલું તો રાખવું જોઈએ ને. તમે કેટલું ભવ્ય છે જૈન સાધુની કલ્પના. ત્યારે કે ભાઈ, હવે તારી ગોચરી તો હું ખાઈ ગયો, હા, ભોજન મારું પેટ પચી ગયું પેટમાં, પણ તારા કપડાં છે, લે આ તારા કપડાં. એમ કરીને આનંદગંજી જંગલમાં નીકળી ગયા, અને કહ્યું, આશા ઓરનકી ક્યાં કી છે, કોઈની આ સ્વાવલંબન છે. ત્યારે ભગવાને જે વિચાર કર્યો, જે સંકલ્પો કર્યા, પાંચ સંકલ્પો, અને ખાસ આપણે કહેવું છે, આ પાંચ સંકલ્પો એ સાધકના સંકલ્પ છે, આ પાંચ સંકલ્પો એ સાધુના સંકલ્પ છે, આ પાંચ સંકલ્પો એ મહાવીર જીવનના પરમ સંકલ્પ છે. અને માટે જ એ રાજમહેલના ત્યાગીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે. એનો આતમ ઉઠ્યો છે આજ જાગે, પેલા ચાલ્યા રે વૈરાગી, પેલા ચાલ્યા રે વૈરાગી, રોડા રાજ મહેલ ને ત્યાગી, પેલા ચાલ્યા રે વૈરાગી, રોડા રાજ મહેલ ને ત્યાગી, પેલા ચાલ્યા રે વૈરાગી. નથી કોઈ એની એની રે સંગાથે નીચે ધરતી આવ છે માથે, નીચે ધરતી આવ છે માથે, એ તો નીકળ્યા છે ખાલી હાથે, એ તો નીકળ્યા છે ખાલી હાથે. પેલા ચાલ્યા રે વૈરાગી, પેલા ચાલ્યા
ચાલ્યા રે વૈરાગી, પેલા ચાલ્યા રે વૈરાગી, પેલા ચાલ્યા રે વૈરાગી. અને એ વૈરાગ્ય જ્યારે આગળ જાય છે ત્યારે એક ઘટના બહુ વિલક્ષણ ઘટના છે, અને એ બની કે ભગવાન પોતે જ્યારે નીકળે છે ત્યારે આજીવક સંપ્રદાયમાં માનનારો સદ્દાલ પુત્ર બેઠો છે. સેજ વાત કરી દઉં આપને કે આજીવક સંપ્રદાય એટલે નિયતિવાદી સંપ્રદાય. ભગવાનનો પરમ શિષ્ય ગોશાલક એ આ નિયતિવાદી સંપ્રદાયનો મુખ્ય માણસ બન્યો. એણે આનો પ્રચાર કર્યો. જીવનની વિટંબણાનો તો વિચાર કરો ક્યારેક, કે પોતાનો પરમ શિષ્ય એ પોતાનો પ્રબળમાં પ્રબળ હરીફ થઈ જાય. આપણો તો એક મિત્ર સહેજ આપણું કંઈ કામ તેમ કરે તો કેટલા બધા ઉશ્કેરાઈ જઈએ છીએ. ત્યારે પોતાનો પરમ શિષ્ય એ મોટામાં મોટો હરીફ બન્યો, અને ભગવાનના પોતાના પુત્રી પ્રિયદર્શના અને એમના પુત્રી પ્રિયદર્શના અને જામાલી એ બંને બીજા ધર્મમાં ગયા, ને પછી પાછા સત્યનું જ્ઞાન થતાં ભગવાનમાં પાછા આવે. મને એમ કેવું છે, ઘણીવાર એક છોકરો આપણું ન માને તો આપણે કેટલા ધખી જઈએ છીએ. ત્યારે કલ્પના કરો કે ભગવાનનો સમભાવ સમત્વ શું હશે, અને ત્યારે એ જાય છે ત્યારે નિયતિવાદના પરમ પૂજારી એવા સદ્દાલ પુત્ર એક ઘડા બનાવે છે. નિયતિવાદી લોકો નસીબમાં માનનારા, ભાગ્ય જ બધું કરે છે એમ માનનારા લોકો. ભગવાને એ માણસ સૂકા વાસણને લઈને તડકામાં મૂકતો હતો. એ મોટો કુંભાર હતો, પણ એવો કુંભાર કે જે અત્યંત ધનાઢ્ય હતો. અને ત્યારે ભગવાને કહ્યું કે સદ્દાલ પુત્ર તે આ કઈ રીતે તૈયાર કર્યું. એટલે સદ્દાલ પુત્ર કહ્યું, પહેલાં હું માટી લાવ્યો, પછી જરા ચોખ્ખા જળથી મારી માટીને કાલવી, પછી મારી પ્રિય પત્ની અગ્નિમિત્રાના પગોએ તેને બરાબર કેળવી, પછી એનો પિંડ બનાવ્યો, પછી કુશળ કારીગરો એને હાથ ચાક પર ચડાવી, અને એમાંથી આ માટીના વાસણો બને. મહાવીર કહે છે, વાહ, આ ઘડો બનાવવામાં તને ઘણી મહેનત પડી ને. પેલો પુરુષાર્થમાં નહોતો માનતો, એટલે મહાવીરે બહુ માર્મિક રીતે પ્રશ્ન કર્યો કે આ ઘડો બનાવવામાં તને ઘણી મહેનત પડી ને, શું તારો પુરુષાર્થ? તે તો તારી શક્તિ અને પ્રયત્નથી ને પુરુષાર્થથી આ ઘડો બનાવ્યો ખરું ને. ત્યારે સદ્દાલ પુત્ર અચકાયો, કારણ કે જો એ પુરુષાર્થનો સ્વીકાર કરે તો નિયતિવાદનું ખંડન થાય. ભગવાનના સમયમાં માણસ ખૂબ ભાગ્યાધીન થઈ ગયો હતો. એ કશું જ નહીં કરતો, માત્ર પોતાના નસીબ ઉપર આધાર રાખતો. હજી આપણી માનસિકતા આ નસીબ ઉપર આધાર રાખવાની છે. માણસે પોતે ભૂલ કરી હોય પણ દોષ આપે કે આ કંઈક કર્મનો દોષ હશે. પોતાની જાતની તપાસ ન કરે કે અમારા દુર્ગુણને કારણે થયેલી આ વસ્તુ છે. ત્યારે એ જે પુરુષાર્થની વાત હતી એ સાંભળીને જરા પેલો ચમકે છે કે ના ના, આ ઘડો તો મેં નિયતિના બળથી બન્યો, ઈશ્વરે નિયતિએ વિધાર્યું હશે અને એટલે આ ઘડો થયો. ભગવાને કહ્યું કે જો નિયતિના બળથી જ બધું થતું હોય તો કોઈ આવીને જોર જુલમથી તારા વાસણો ફોડી નાખે તો શું કર, તારી પત્ની અગ્નિમિત્રને લઈ જાય તો શું કર? તો કે ના ના, એ તો કેમ ચાલે, હું એની પાછળ પડું, એને બરાબર પાઠ બનાવી દઉં. તો તારે પુરુષાર્થ તો કરવો જ પડે છે. અને એ દિવસે ભગવાને પુરુષાર્થનો મહિમા આ જગત પર કર્યો. મને આપણે એ કહેવું છે કે પ્રત્યેક જૈન એ મારી દ્રષ્ટિએ ભાગ્યની સાથે સાથે પુરુષાર્થનું પ્રતીક છે. આપણે એટલા બધા ભાગ્યાવલંબી થઈ ગયા કે બસ આપણા નસીબમાં હશે થશે, અથવા તો આપણે કર્મને થોડુંક બહાના તરીકે ઉપયોગમાં ધરી દીધો, અને ત્યારે એ પુરુષાર્થ જ્યારે ભગવાને આ જગતને બતાવ્યો ત્યારે એમાંથી એક મોટી વસ્તુ જગતને મળી, અને એ છે જૈન ધર્મનો કર્મવાદ. આ કર્મવાદ એટલે આ જગતની એક બહુ મોટી નવી સત્તાનું નિર્માણ કર્યું, અને એ
આપણા કર્મવાદ વિશે હવે પછી આવતીકાલે થોડી વાત કરીશું. ભગવાનની વાણી વિશે વાત કરવી છે, ભગવાનના જીવન વિશે વાત કરવી છે. અને માત્ર અત્યારે એટલી જ અભ્યર્થના કે આ એક સુંદર પ્રયોગ થયો છે. હું તો ઈચ્છું કે આવા પ્રયોગ ઠેર ઠેર થતા રહે, અને માટે અનેક લોકોએ ઘણું સમર્પણ કર્યું છે એ કાલે કહીશ. પણ મારી ભાવના એ છે કે જો આ જગતને આપણે મહાવીરનો સંદેશ સાચા અર્થમાં આપી શકીશું તો આજે દુનિયા બે જગાએ ઊભી છે, એક મહાભારત અને એક મહાવીર. ક્યાં એનો મહાવિનાશ થશે અને ક્યાં મહાવીરના માર્ગે ચાલી સત્ય અહિંસા અને અનેકાંતનું વાતાવરણ જાગશે. એ ભાવના સાથે, મહાવીર સ્તુતિ સાથે આજની આપણી આ વાત પૂર્ણ કરી. જગન્નાથ જગદાનંદ જગગુરુ વિમલ કેવલ ભાસ્કર સંસાર સુખ કર જગત હિત કર નમો વીર જિનેશ્વર બોલો નમો વીર જિનેશ્વર હા નમો વીર જિનેશ્વર નમો વીર જિનેશ્વર ભવતાપ હરતા શાંતિ કરતા મુક્તિ માર્ગ સ્ફુટ કર નિજ દિવ્ય અનુભવ આત્મ સુખ કર નમો વીર જિનેશ્વર બોલો નમો વીર જિનેશ્વર મા નમો વીર જિનેશ્વર સબ ઉપાદેય દિવા કરું વિજ્ઞાન વિશદ વિવેક દિન કર નમો વીર જિનેશ્વર બોલો નમો વીર જિનેશ્વર હા નમો વીર જિનેશ્વર નમો વીર જિનેશ્વર પ્રકાશતા પ્રભુ ધ્યાન ધ્યાતા ધ્યેય ગુણ કર શોભિતમ સર્વવાંછિત પૂર જિનવ નમો વીર જિનેશ્વરમ નમો વીર જિનેશ્વરમ નમો વીર જિનેશ્વરમ નમો વીર જિનેશ્વરમ શિવ કરમ આનંદ પરમાનંદ પાવે નમો વીર જિનેશ્વર બોલો નમો વીર જિનેશ્વર બોલો નમો વીર જિનેશ્વર બોલો નમો વીર જિનેશ્વર બોલો નમો વીર જિનેશ્વર આનંદ પરમાનંદ પાવે નમો જિનેશ્વર આનંદ પરમાનંદ પાવે નમો વીર જિનેશ્વર આનંદ પરમાનંદ પાવે નમો વીર જિનેશ્વર નમો વીર Namo Mahavir Namo Re Namo Mahavir Namo Re 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 Namo
આનંદ પરમાનંદ પાવે નમો વીર જિનેશ્વરમ.